વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પ્રકરણ નંબર એકના ત્રીજા લેક્ચરમાં આપશ્રીનું સ્વાગત છે આજે મિત્રો આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીએ અને એ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ મહત્ત્વનું ટોપિક છે જેના ઉપરથી સ્વાદ્ય ઉદાહરણમાં કેટલાક દાખલા પણ છે એટલે ખાસ સમજો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શબ્દ સમજવાનું છે ક્વોન્ટમીકરણ એટલે શું ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ પણ જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં ક્વોન્ટાઇઝેશન ક્વોન્ટમીકરણ એટલે શું ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ આ ક્વોન્ટાઇઝેશનનું શું મિનિંગ થાય ક્વોન્ટાઇઝેશનનો મતલબ જો તમે સમજી જાઓ તો ક્વોન્ટમીકરણ આવડી ગયું મિત્રો વિદ્યુત ભારત ઇલેક્ટ્રિક ચાર્જ જે તમને ખબર છે પરંતુ ક્વોન્ટમીકરણ એટલે ક્વોન્ટાઇઝેશન એનું સિમ્પલ અને સાદું મિનિંગ જો કાઢવું હોય તો એવું થાય કે કોઈ પણ વસ્તુ એક ફિક્સ અમાઉન્ટમાં અવેલેબલ હોય અવેલેબલ ઇન ફિક્સ અમાઉન્ટ એક નિશ્ચિત જથ્થામાં એક નિશ્ચિત ફિક્સ અમાઉન્ટમાં અવેલેબલ હોવું એને કહેવાય ક્વોન્ટાઇઝેશન હવે સમજીએ કેવી રીતના સાહેબ ફિક્સ અમાઉન્ટમાં તો તમે એમ કહી શકો મારા પાસે બે પેન છે અથવા ત્રણ પેન છે અથવા ચાર પેન છે પેન બોલ પેનની વાત કરું છું એમ ના કહી શકો કે મારા પાસે ડોળ પેન છે એક પોઈન્ટ પાંચ એક આખી નીકળતી આવું કહી શકો ના કહી શકું મારા બે ભાઈ છે ડોળ ભાઈ કહી શકાય એટલે અમુક વસ્તુ ફિક્સ્ડ અમાઉન્ટમાં જ હોય તો અહીંયા વિદ્યુત ભાર પણ કંઈક ફિક્સ્ડ ક્વોન્ટામાં ફિક્સ્ડ પેકેટમાં ફિક્સ અમાઉન્ટમાં જ અવેલેબલ હોય જેને તેનું ક્વોન્ટમીકરણ કહી શકો આપણે એની જેમ સમજીએ છીએ તેનું તો મિત્રો કોન્ટમીકરણ ક્વોન્ટાઇઝેશન એટલે કે અવેલેબલ ઇન અમાઉન્ટ કંઈ નિશ્ચિત જન્થામાં કંઈ ફિક્સ્ડ અમાઉન્ટમાં જ વિદ્યુત ભારનું હોવું જેને આપણે વિદ્યુત ભારનું કોન્ટમીકરણ કહીશું મિત્રો એટલે વિદ્યુત ભારનું કોન્ટમીકરણ સમજવા માટે ફરીથી કોઈ બીજું એક્ઝામ્પલ લઉં છું પછી સમજાવીશ કે બુકમાં કોન્ટમીકરણ કેવી રીતના આપ્યું છે આપણે કોઈ લગ્નમાં જમવા જ જઈએ છીએ મોસ્ટ ઓફલી બધા જતા જ હશે તો લાઈનમાં ઊભા રહી છે થાળી લઈને અને પેલું પીરસનાર આપણને ધારો કે હલવો છે મસ્ત કંઈ બનાવેલો તો એક ચમચું ભરીને આપે પછી આપણે કહીએ થોડું આપો ને તો ફરીથી અડધો ચમચો આપે બરાબર છે પરંતુ મોહનથાળ હોય તો એક પીસ આપે જોઈતો હોય તો બીજો પીસ આપે જોઈતો હોય તો ત્રીજો પીસ આપે અડધો ના આપે મતલબ અમુક વસ્તુઓ ફિક્સ અમાઉન્ટમાં મળે મોહનથાળ તો મોહનથાળ એક પીસ લેવાય બે પીસ લેવાય કે ત્રણ પીસ લેવાય પણ હલવામાં કેવું હોય એક ચમચું લીધું પછી અડધો ચમચો એ લેવાય બરાબર છે એટલે આ જે વિદ્યુત ભાર છે એ હલવો નથી એ હલવો નથી એ તો મોહન થાર છે સમજો કે વિદ્યુત ભારનું કોન્ટમીકરણ એટલે કે વિદ્યુત ભાર કંઈક ફિક્સ અમાઉન્ટમાં કંઈક નિશ્ચિત જથ્થામાં કંઈક પૂર્ણાંક સંખ્યામાં મિત્રો મતલબ આ છે એક પદાર્થથી બીજા પદાર્થ તરફ જઈ શકે છે એટલે કે ઇલેક્ટ્રોન આપણે કાલે જોયું તે પ્રમાણે લાસ્ટ લેક્ચરના અંદર કે ભાઈ રેશમી કાપડ સાથે કાચનો સળિયો ઘસવામાં આવે તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારે થાય અને રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત થાય એનો મતલબ કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા રેશમી કાપડ પર ગયા તો આ ઇલેક્ટ્રોન કેટલા ગયા હોય તો બે ગયા હોય ત્રણ ગયા હોય ચાર ગયા હોય પાંચ ગયા હોય પચાસ ગયા હોય પરંતુ સાડા ચાર જાય સાડા પાંચ જાય ના ફિક્સ અમાઉન્ટમાં જ જાય એક ગયો બે ગયો ત્રણ ગયો એમ કોઈ પણ અપૂર્ણાંક ઇલેક્ટ્રોન જઈ શકે નહીં એટલે એક પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ દસ પોઈન્ટ પાંચ પચાસ પોઈન્ટ પાંચ આવા ઇલેક્ટ્રોન જઈ શકતા નથી એને જ ક્વોન્ટીકરણ કહે છે એટલે સિમ્પલ મિત્રો યાદ રાખીશું અવેલેબલ ઇન ફિક્સ્ડ અમાઉન્ટ એટલે એક નિશ્ચિત જથ્થામાં પૂર્ણ ગુણાંકમાં વસ્તુનું હોવું જેને ક્વોન્ટાઇઝેશન એટલે કે ક્વોન્ટમીકરણ કહે છે હવે આપણી ચોપડી પ્રમાણે જઈએ તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણને કેવી રીતના સમજાવી છે મિત્રો સમજો તો બુક એમ કહે છે કે કુદરતમાં મણી આવતા કુદરતમાં મણી આવતા કોઈ પણ દરેક વિદ્યુત ભારોનું મૂલ્ય કુદરતમાં મણી આવતા દરેક વિદ્યુત ભારના મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે કુદરતમાં મણી આવતા કુદરતમાં મળી આવતા દરેક વિદ્યુત ભારના મૂલ્યો દરેક વિદ્યુત ભાર ના મૂલ્યો મૂળભૂત વિદ્યુત ભારના મૂળભૂત વિદ્યુત ભાર એટલે શું સાહેબ મૂળભૂત વિદ્યુત ભાર શું છે તો લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી છે આપણને કુલમે મૂળભૂત વિદ્યુત ભાર આપ્યું છે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ તો મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંક આ શબ્દ મહત્વનો છે પૂર્ણ ગુણાંકમાં જ હોય છે હોય છે જે હકીકત આ જે છે તેને જ આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહીશું એટલે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે કુદરતમાં મણી આવતા દરેક કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પ્રોટોનનું વિદ્યુત ભાર જે આપણને કુલંબે આપ્યું છે એક પોઈન્ટ છ ગુણે દસની માઇનસ ઓગણીસ ઘાત ના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે એટલે કે કંઈક અવેલેબલ ઇન ફિક્સ અમાઉન્ટ છે એક નિશ્ચિત જથ્થો પૂર્ણ ગુણાંક એટલે એક ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન ત્રણ ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોનમાં જ હોય દોઢ બે અઢી જેવા અપૂર્ણાંક ન હોય એક પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ જેવું હોય નહીં કંઈ નિશ્ચિત જથ્થામાં એટલે પૂર્ણ ગુણાંકમાં જ હોય છે તેને ગાણિતિક સ્વરૂપે જો આપણે લખવું હોય તો આમ લખી શકાય કે પદાર્થનો વિદ્યુત ભાર ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એન ઇ આ છે વિદ્યુત ભાર ના ક્વોન્ટીકરણનું ગાણિતિક આ સૂત્ર યાદ રાખજો દાખલા એમસીક્યુમાં કામ લાગશે ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એની જ્યાં મિત્રો ક્યુ શું દર્શાવે છે પદાર્થનું વિદ્યુત ભાર પદાર્થનું વિદ્યુત ભાર દર્શાવે છે એન શું છે તો કે ભાઈ એન તો ખ્યાલ આવી ગયું પૂર્ણ ગુણાંક છે ધન કે ઋણ પણ હોઈ શકે પૂર્ણ ગુણાંક ઇન્ટીજર પૂર્ણ ગુણા એન્ટિજન નંબર જેને આપણે કહી શકીએ છીએ જ્યારે ઈ શું છે તો ઈ એ મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કે પ્રોટોનનો વિદ્યુત ભાર કહી શકાય મૂળભૂત વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય કોને આપ્યું કુલમ નામના વૈજ્ઞાનિકે કેટલું છે ઈ બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ આ તમને યાદ હોવું જોઈએ તો મિત્રો આ છે કોન્ટમીકરણનો સિદ્ધાંત કોન્ટમીકરણનું ગાણિતિક સ્વરૂપ બિલકુલ સરળ છે જેમ તમને આગળ હું એક્ઝામ્પલો આપ્યા તેમ કોન્ટમીકરણ એટલે કે કુદરતમાં મળી આવતા દરેક વિદ્યુત વાર અહીંયા ધારો કે ક્યુ એ તેનું મૂલ્ય મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે એ ના પૂર્ણ ગુણાકમાં એટલે કે આ એનપૂર્ણ ગુણાક માં જ હોય છે એ પ્લસ વન પણ હોઈ શકે માઇનસ વન પણ હોઈ શકે પ્લસ ટુ પણ હોઈ શકે માઇનસ ટુ પણ હોઈ શકે ગમે તેટલા પણ પૂર્ણ ગુણાંક હોવું જોઈએ તો આ હકીકતને જ આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ બરાબર છે તો મિત્રો આ સૂત્ર ગાણિતિક રીતે આપણે કોન્ટમીકરણ દર્શાવે છે તેમાં દરેક પદના શું શું નામ છે આપણે સૂચવ્યા કે ક્યુ એટલે પદાર્થનો વિદ્યુત ભાર એની પૂર્ણ ગુણાંક છે ઇન્ટિઝન નંબર અને એ એ મૂળભૂત વિદ્યુત ભાર જે આપણને કુલંબે આપ્યું હતું એનો મતલબ શું થાય કે કોઈ પણ એક પદાર્થથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન જ્યારે સ્થાનાંતર પામે એટલે કે ઇલેક્ટ્રોન જાય ત્યારે તે પૂર્ણ સ્વરૂપે જાય એટલે પૂર્ણ ગુણાંકમાં જ જાય એક ઇલેક્ટ્રોન જઈ શકે બે ઇલેક્ટ્રોન જઈ શકે એટલે કે આપણે કોઈ પદાર્થથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન તરીકે આપી શકીએ બે ઇલેક્ટ્રોન આપી શકીએ ત્રણ આપી શકીએ આમ આગળ ચાર પાંચ છ ગમે એટલા આપી શકીએ પરંતુ એક પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ આવા અપૂર્ણાંકમાં આપી શકતા નથી આ જ છે ક્વોન્ટમીકરણ અવેલેબલ ઇન ફિક્સ્ડ અમાઉન્ટ નિશ્ચિત જથ્થામાં આપી શકાય જે હું તમને આગળ હલવાનું ઉદાહરણ આપ્યું મહન્થાળનું ઉદાહરણ આપ્યું એટલે કેટલીક વસ્તુઓ આપણે ફિક્સ અમાઉન્ટમાં જ લેવી પડે છે બરાબર બોલપેનનું ઉદાહરણ આપ્યું તેના ઉપરથી સમજો ક્વોન્ટમીકરણ એટલે શું અને આ સૂત્રને યાદ રાખો ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એન જેનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું એમ સીક્યુમાં કરીશું મિત્રો એટલે તમને આ સૂત્ર કમ્પ્લીટલી યાદ હોવું જોઈએ સારી રીતે યાદ હોવું જોઈએ અને તેના દરેક પેરામીટર્સ શું કહેવા માંગે છે એ સમજવાનું છે બરાબર એટલે આપણે સમજીશું કે કોઈ પણ એક પદાર્થથી એટલે કોઈ એક બોડીથી બીજી બોડી પર એક પદાર્થથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોનનો જે ઉમેરો થાય છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો તે એક નિશ્ચિત જથ્થામાં એટલે ફિક્સ અમાઉન્ટમાં થાય છે પૂર્ણ ગુણાંકમાં થાય છે એક ઇલેક્ટ્રોન જઈ શકે બે જઈ શકે ત્રણ જઈ શકે ચાર જઈ શકે આમ પૂર્ણ ગુણાંકમાં જ જઈ શકે અપૂણાંકમાં જઈ શકતા નથી કેમ કે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભાર હલવો થોડી છે તો એક ચમચ કે દોઢ ચમચ આપણે લઈશું આ ખાસ યાદ રાખજો અને આનું સૂચન કોણે કર્યું હતું તો ફેરેડે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રથમ કોન્ટમીકરણનું સૂચન કર્યું ફેરેડે તેનું સૂચન કર્યું છે તેના વિદ્યુત વિભાજનના પ્રયોગો દ્વારા તે વિદ્યુત વિભાજનના પ્રયોગો કરતું હતું ત્યારે ફેરેડેને કોન્ટમીકરણ વિશે કંઈ ખ્યાલ આવ્યું હશે અને તેનું સૂચન ફેરડે નામના વૈજ્ઞાનિકે કર્યું છે અને તેનું પ્રાયોગિક મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય મિલિકન નામના વૈજ્ઞાનિકે આપ્યું પણ યાદ રાખવાનું કામ લાગે પ્રાયોગિક મૂલ્ય મિલિકન નામના વૈજ્ઞાનિકે આપ્યું ક્વોન્ટમીકરણનું અને તેનું સૂચન કોને કર્યું તો ફેરેડી નામના વૈજ્ઞાનિકે તેનું સૂચન કર્યું છે એટલે ક્વોન્ટમીકરણમાં તેનો આ સિદ્ધાંત એનું ગાણિતિક સ્વરૂપ અને એનું કન્સેપ્ટ કે ભાઈ પૂર્ણ ગુણાંકમાં જ ઇલેક્ટ્રોન એક પદાર્થથી બીજા પદાર્થ પર જઈ શકે છે પૂર્ણાંકમાં જઈ શકતો નથી જેમ આપણે હલવાની પેનની વાત કરી મોહનની વાત કરી તેના ઉપરથી તમને ખ્યાલ તો આવી ગયો હશે એવી હું આશા રાખું છું બરાબર એટલે આપણે એક પદાર્થથી બીજા પદાર્થ તરફ ઇલેક્ટ્રોનને પૂર્ણ ગુણાંકમાં જ આપી શકીએ છીએ એક આપી શકીએ વીસ આપી શકીએ પચાસ આપી શકીએ સિત્તેર આપી શકીએ પરંતુ સિત્તેર પોઈન્ટ પાંચ ના આપી શકીએ સો પોઈન્ટ પાંચ આપી શકીએ નહીં એટલે ઇલેક્ટ્રોન એક નિશ્ચિત જથ્થામાં જાય છે એક જાય બે જાય ત્રણ જાય બરાબર છે એને જ ક્વોન્ટમીકરણ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ કહે છે ઓકે ક્લિયર એટલે એક એક્ઝામ્પલ આપું સમજવા માટે ઉદાહરણ તરીકે તમને આમ કહેવામાં આવે કે શું કોઈ પદાર્થને કોઈ બોડીને શું કોઈ પદાર્થને આઠ ગુણ્યા દસની માઇનસ અઢારઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર આપી શકાય હા કે નામાં જવાબ આપો અહીંયા અહીંયા જવાબ આપો શું કોઈ પદાર્થને આઠ ગુણ્યા દસની માઇનસ અઢારઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર આપી શકાય તો આ કેવી રીતના નક્કી થાય તો આપણે આ ક્વોન્ટમીકરણના સૂત્ર પરથી તેનો જવાબ આપીએ કે આપણે જાણીએ છીએ ક્વોન્ટમીકરણ ક્યુ બરાબર ના સૂત્ર મુજબ ક્યુ કેટલો છે ક્યુ કેટલો છે આપણાના બોડી પરનો વિદ્યુત ભાર કેટલો જાય છે તો આઠ ગુણ્યા દસની માઇનસ દાર ઘાત એન એટલે શું એ આપણે શોધવાનું છે કેટલા ઇલેક્ટ્રોન ગયા પૂર્ણાંક ગયા છે કે અપૂર્ણાંક ગયા છે જો જવાબ પૂર્ણાંકમાં આવે છે એનો મતલબ એમ સમજવાનું કે ભાઈ હા જઈ શકે છે અપૂર્ણાંકમાં આવે તો નહીં જઈ શકતા આટલો વિદ્યુત ભાર આપણે આપી શકતા જ નથી જો એનનો જવાબ પૂણાક આવી ગયો એટલે કે ધારો કે પચાસ આવી ગયો એનો મતલબ કે હા પચાસ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરી શકાય પૂર્ણ સંખ્યા છે બરાબર તો અહીંથી હું એનને શોધીશ તો એન બરાબર એન બરાબર ક્યુ બાય ઈ તો ચલો ક્યુ કેટલા છે આપણા પાસે આઠ ગુણ્યા દસની ઘાત છે બરાબર અને ઈનું મૂલ્ય કેટલું હોય તો કે ભાઈ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ છે હવે આ બંને એનું સાદુરૂપ આપો તો મિત્રો તમને જવાબ મળશે આઠ ભાગ્યા એક પોઈન્ટ છે એટલે કે પાંચ અને દસની માઇન્સ ઓગણીસ ઉપર જાય તો પ્લસ ઓગણીસ એ અને દસ વધે એટલે પાંચ ગુણ્યા દસ એટલે કે પચાસ જવાબ આવશે સાદું રૂપ આપજો મિત્રો તો તમને જવાબ મળ્યું પચાસ એટલે એન બરાબર પચાસ પ્લસ પચાસ પણ લખી શકો પ્લસ પચાસ છે ને ઓકે તો આપણે તેને પ્લસ પચાસ સ્વરૂપે પણ લખી શકીએ છીએ ઓકે તો આ થઈ ગયું આપણો જવાબ કે આપણે પચાસ જેટલા ઇલેક્ટ્રોનને એક પદાર્થથી બીજા પદાર્થ તરફ આપીએ એટલે કે ટ્રાન્સફર કરાવીએ તો તે પદાર્થનો વિદ્યુત ભાર આઠ ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત ગુલમ જેટલો થાય એટલે અહીંયા આપણે જવાબ આપવો પડે યસ આટલો વિદ્યુત ભાર આપણે આપી શકીએ છીએ એટલે મિત્રો અહીંથી તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે કોઈ પણ લલ્લુ પંજુ વિદ્યુત ભાર એક પદાર્થથી બીજા પદાર્થ તરફ આપી શકતા નથી અમુક ફિક્સ્ડ અમાઉન્ટમાં જ આપી શકીએ છીએ અને એ આપનાર કોણ તો કે ભાઈ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર જેને આપણે મૂળભૂત વિદ્યુત ભાર પણ કહીએ છીએ તેનો એક નિશ્ચિત જથ્થો એટલે કે એક બે ત્રણ એમ પૂર્ણ ગુણા એન્ટિજેન નંબરમાં જથ્થો એટલે આપણે યાદ રાખીશું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો કુદરતમાં મળી આવતા બધા દરેક વિદ્યુત ભારના મૂલ્યો મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે આ હકીકતને જ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે એટલે આપણે કોઈ પણ પદાર્થને કેવી રીતના વિદ્યુત ભારિત કરી શકીએ છીએ બીજા પદાર્થ વડે તો ફિક્સ અમાઉન્ટમાં ઇલેક્ટ્રોન આપી એક બે ત્રણ ચાર પાંચ દોળ અઢી સાડા ત્રણ સાડા ચાર આવા ઇલેક્ટ્રોન આપી શકતા નથી એટલે મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું છે ક્વોન્ટમીકરણનું આ જે સૂત્ર છે એ બહુ કામ લાગવાનું છે દાખલાઓમાં એમસીક્યુમાં કામ લાગશે જેના ઉપરથી ઘણી બધી માહિતી મળવાની છે એટલે ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એની યાદ રાખજો જ્યાં ક્યુ પદાર્થનો વિદ્યુત ભાર એન એ પૂર્ણ ગુણાંક એન્ટીજન નંબર અને એ મૂળભૂત વિદ્યુત ભાર કુલમ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું હવે આગળ ક્વોન્ટમીકરણમાં થોડી વધારાની વાત કરીએ તો મિત્રો આપણે અત્યાર સુધી એટલું જાણીએ છીએ કે પ્રોટોન ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન એ પરમાણુના અવિભાજ્ય ઘટકો છે પરંતુ વિજ્ઞાન એવો વિષય છે કે જેમાં કોઈપણ સિદ્ધાંત કોઈ પણ નિયમ અંતિમ હોતો નથી રિસર્ચો ચાલુ જ છે શોધખોળો ચાલુ જ છે ગમે ત્યારે નવી શોધ થાય તો એના આગળનો સિદ્ધાંત ખોટો થાય અને નવો સિદ્ધાંત આવી જાય એનો મતલબ કે આ પ્રોટોન અને ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન પણ એ અત્યાર સુધી જે આપણે માનતા હતા કે અંતિમ કણ છે ન્યુક્લિયસમાં રહેલા પરંતુ એવું નથી એ પણ વિભાજ્ય છે એ પણ ક્વાક્સ નામના મૂળભૂત કણોના બનેલા છે તો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જે છે પ્રોટોન અને અહીંયા આપણે ન્યુટ્રોનની વાત કરવાની છે જે ન્યુક્લિયસમાં રહેલા છે તો પ્રોટોન અને ન્યુટ્રોન કોના બનેલા છે ક્વાક્સ નામના મૂળભૂત કણો ક્વાર્ક્સ જેને આપણે કહેવાનું છે પ્રોટોન અને ન્યૂટ્રન પણ વિભાજ્ય છે તે પણ ક્વાક્સ નામના મૂળભૂત કણોના બનેલા છે આ ક્વાક્સના એમ તો ટોટલ ચાર પ્રકાર છે પરંતુ આપણા અભ્યાસમાં બે જ પ્રકારો છે જે આપણે અભ્યાસ કરવાનું છે અહીંયા તે બે પ્રકારોનો જ અભ્યાસ કરવાનું છે તો કયા કયા બે પ્રકારો છે તો અપ ક્વાક્સ અને ડાઉન ક્વાક્સ અપ ક્વાક્સ અને બીજો પ્રકાર જે આપણે ભણવાનું છે તે છે ડાઉન ક્વાક્સ ટોટલ એમ તો ચાર પ્રકાર છે જો આગળ તમે ભણશો તો ખ્યાલ આવશે અપ ડાઉન સ્ટ્રેન્જ અને ચાર્મ આ ચાર પ્રકારના ક્વાક્સ આવે છે પરંતુ મિત્રો આપણા સિલેબસ પ્રમાણે અહીંયા આપણે બે ક્વાક્સનો ઉપયોગ કરવાનો છે પ્રોટોન અને ન્યૂટ્રોનના બંધારણ માટે આ બે જ ક્વાક્સ જવાબદાર છે એટલે આપણે એટલું જ અભ્યાસ કરીશું એટલે અહીંયા ક્વાક્ષ બે પ્રકાર અપ ક્વાક્સ અને ડાઉન ક્વાક્ષ આપણે અભ્યાસ કરીશું આ ક્વોક્સ નામના ઘટકોથી બનેલા છે પ્રોટોન અને ન્યૂટ્રોન એટલે કે પ્રોટોન અને ન્યૂટ્રોન પણ અંતિમ ઘટક છે નહીં એ પણ વિભાજ્ય છે પ્રોટોનનું બંધારણ શું છે પ્રોટોનનું બંધારણ શું છે તો પ્રોટોન એ ત્રણ ક્વોક્સનું બનેલું છે એમ ન્યૂટ્રોન પણ ત્રણ ક્વોક્સનો બનેલું છે તો દરેક ઘટક ત્રણ ત્રણ ક્વોક્સની જોડથી બનેલા છે પ્રોટોનનું બંધારણ છે બે અપ ક્વોક્સ અને એક ડાઉન ક્વોક્સ એટલે કે યુ યુ ડી બે અપ અને એક ડાઉન એટલે કે આપણે જે બે ક્વાક્સની ચર્ચા કરીને અપ ક્વાક્સ અને ડાઉન ક્વાક્સ એમાંથી બે અપ ક્વાક્સ અને એક ડાઉન ક્વાક્સની ટોટલ કુલ જોડથી પ્રોટોન બને છે અને ન્યુટ્રોન બને છે એક અપ અને બે ડાઉન એક અપ અને બે ડાઉન ટોટલ ત્રણ ત્રણ ક્વાક્સથી બનેલા આ બંને કણો છે પ્રોટોન પણ અને ન્યુટ્રોન પણ તમે જોઈ શકશો મિત્રો કે પ્રોટોનનું વિદ્યુત ભાર પ્લસ ઈ છે ન્યૂટન પર કોઈ વિદ્યુત ભાર નથી એ કેવી રીતે નક્કી થયું છે તો આ કાક્ષના વિદ્યુત ભાર પરથી ક્વાક્ષ વિદ્યુત ભાર શું છે એ ખ્યાલ હોય તો તમને અહીં જવાબ મળશે તો જુઓ મિત્રો આ અપક્વાક્ષ છે તેના ઉપર વિદ્યુત ભાર હોય તેનો વિદ્યુત ભાર શોધખોળથી મેળવેલો છે પ્લસ ટુ બાય થ્રી ઈ પ્લસ ટુ બાય થ્રી ઈ જેટલો વિદ્યુત ભાર છે કોક્ષનું જ્યારે ડાઉન ક્વાક્ષ માટેનો વિદ્યુત ભાર મેળવેલ છે વૈજ્ઞાનિકો દ્વારા માઇનસ વન થર્ડ જેટલો વિદ્યુત ભાર તો અપક્વાક્સનો વિદ્યુત ભાર પ્લસ ટુ બાય થ્રી ઈ અને ડાઉન ક્વાક્ષ માઇનસ વન થર્ડ આ યાદ રાખવાનું છે તમારે બરાબર હવે આ વિદ્યુત ભારોના ઉપયોગથી જે પ્રોટોન અને ન્યૂટ્રોનનું હું બંધારણ લખ્યું છે એમાં કિંમતો મૂકો તમને ખ્યાલ આવી જશે પ્રોટોન એ ધન વિદ્યુત ભારી છે ન્યૂટ્રોન તટસ્થ છે તો જુઓ હું સમજાવું છું કે જો અપક્વાક્સ અપ કોક્ષ કેટલો છે કિંમત મુકું છું પ્લસ ટુ બાય થ્રી ઈ પ્લસ ટુ બાય થ્રી ઈ ચલો બીજો અપ એટલે કે માઇનસ વન થર્ડ માઇનસ વન થર્ડ હવે ઘરે બેઠા તમે આનું સાદુ રૂપ આપજો ઈ નો કોમન પ્લસ ટુ બાય પ્લસ ટુ બાય માઇનસ વન થર્ડ આનું રૂપ આપો તો તમને જવાબ મળશે મિત્રો અંતિમ ઈ પ્લસ ઈ ઈ તો મળશે પણ કેવું મળશે પ્લસ ઇ જે પ્રોટોનનો વિદ્યુત ભાર છે તો આવી રીતના પ્રોટોનનો વિદ્યુત ભાર આપણે નક્કી કરી શકીએ ક્વાક્સના વિદ્યુત ભારના મૂલ્યો પરથી એટલે યાદ રાખવાનું આપણે અહીં ટોટલ બે ક્વાક્સનો અભ્યાસ કરવાનો છે અપ ક્વાક્સ અને ડાઉન ક્વાક્સ તેમના વિદ્યુત ભારો અપ ક્વાક્સ માટે પ્લસ ટુ બાય થ્રી ઈ છે ડાઉન માટે માઇનસ વન થર્ડ ઇ છે આ વિદ્યુત ભારોના ઉપયોગથી તમે પ્રોટોનના બંધારણનું સૂત્ર બે અપ અને એક ડાઉન માં કિંમતો મૂકી પ્રોટોનનો વિદ્યુત ભાર નક્કી કરી શકો છો તે જ પ્રમાણે અહીંયા ન્યૂટ્રોનનો વિદ્યુત ભાર પણ તમે નક્કી કરી શકશો ચલો ન્યૂટ્રોનનું બંધારણ જોઈએ તો મિત્રો અપ એટલે કેટલો વિદ્યુત ભાર પ્લસ ટુ બાય થ્રી ઇ ડાઉન માટે માઇનસ વન થર્ડ ઇ એમ તો સરવાળો જ થાય પરંતુ ચિહ્ન માઇનસ એટલે હું ડાયરેક્ટ માઇનસ કરી દઉં છું માઇનસ વન થર્ડ ઇ તે જ પ્રમાણે લાસ્ટમાં પણ માઇનસ વન થર્ડ ઇ હવે મિત્રો ફરીથી અહીંયા તમે સાદુરૂપ આપજો ઈ કોમન કાઢીને તો જવાબ તમને ઝીરો મળશે જવાબ તમને શું મળશે જીરો એટલે કે ન્યુટ્રલ છે ન્યુટ્રોન એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે ન્યૂટ્રોન છે ન્યુટ્રલ છે બરાબર તો મિત્રો આવી રીતના તમે પ્રોટોન અને ન્યુટ્રોનના વિદ્યુત ભારો ક્વાક્સની મદદથી નક્કી કરી શકો છો આજ સુધી આપણે જે માનતા હતા કે પરમાણુ માટેના અંતિમ ત્રણ ઘટકો પ્રોટોન ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોન છે એવું નથી શોધખોળો દરમિયાન એવું સાબિત થયું છે કે તે પણ ક્વાક્સ નામના મૂળભૂત કણોના બનેલા છે આ યાદ રાખજો બે પ્રકારના ક્વાક્સ આપણા અભ્યાસમાં છે અપ અપક્સ અને ડાઉન ક્વાક્સ તેમના વિદ્યુત ભારો પ્લસ ટુ બાય થ્રી અપ ક્વાક્સનું માઇનસ વન ડાઉન ક્વાક્સનો વિદ્યુત ભાર અને તેના ઉપરથી પ્રોટોન ન્યૂટ્રોનના બંધારણમાં તમે કિંમત મૂકો તો તમને પ્રોટોન અને ન્યૂટ્રોનનો વિદ્યુત ભાર પણ જાણવા મળશે કોઈક વખત એમસીક્યુમાં પૂછાય છે પ્રોટોનનું બંધારણ તો બે અપ અને એક ડાઉન એટલે યુ યુ ડી અને ન્યૂટ્રોનનું બંધારણ થાય યુ ડી અપ ડાઉન ડાઉન એટલે કે બંને કણો ટોટલ ત્રણ ત્રણ ક્વાક્સના બનેલા છે આ આપણે ખાસ યાદ રાખીશું બરાબર આ થોડી નવી માહિતી છે તમારા માટે હવે મિત્રો એક દાખલામાં કામ લાગતી વસ્તુ જે આના સાથે રિલેટેડ છે ક્વોન્ટમીકરણમાં આપણે એમ સમજ્યું કે એક પદાર્થથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન જ્યારે જાય છે ત્યારે તે પૂર્ણ ગુણાંકમાં જાય છે એક નિશ્ચિત જથ્થામાં જાય છે એ આપણે સમજી ગયા છે કે બે ઇલેક્ટ્રોન જઈ શકે પાંચ ઇલેક્ટ્રોન જઈ શકે દસ ઇલેક્ટ્રોન જઈ શકે બરાબર પરંતુ ઇલેક્ટ્રોન પાસે કંઈક દળ છે જે તમે જાણો છો ઇલેક્ટ્રોન દળ નાઇન પોઈન્ટ વન ટુ ટેન ઇસ ટુ માઇનસ થર્ટી વન કિલોગ્રામ છે બરાબર તો એક પદાર્થથી બીજા પદાર્થ તરફ જ્યારે ઇલેક્ટ્રોન કંઈક પૂર્ણ ગુણાંકમાં જાય છે પૂર્ણ સંખ્યામાં જાય છે ત્યારે કેટલુંક દળ પણ જતું હશે તો આ દળ આ પહેલાં પદાર્થમાંથી ઘટ્યું હશે અને બીજા પદાર્થમાં વધ્યું હશે તો આ જે દળનો વધારો કે ઘટાડો છે ઇલેક્ટ્રોનના ટ્રાન્સફોર્મેશનથી એક પદાર્થથી બીજા પદાર્થ તરફ ધારો કે આ બે પદાર્થો છે હું ઘસું છું તો એક પદાર્થથી બીજા પદાર્થ તરફ ઇલેક્ટ્રોન ગયા ધારો કે દસ ઇલેક્ટ્રોન ગયા તો આ પદાર્થમાંથી દસ ઇલેક્ટ્રોન જેટલું દળ ઓછું થયું અને આ પદાર્થમાં દસ ઇલેક્ટ્રોન જેટલું દળ વધ્યું તો આ દળ કેવી રીતના શોધવાનું એ દળ શોધવાનું સૂત્ર છે મિત્રો ડેલ્ટા એમ ડેલ્ટા એમ એટલે કે દળનું જે ડિફરન્સ છે જેટલું દળ ટ્રાન્સફર થાય છે તે ડેલ્ટા એમ બરાબર આપણે લખી શકીશું મિત્રો ડેલ્ટા એમ બરાબર એન ઇન્ટુ એમ ઈ એન ઇન્ટુ એમ ઈ એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર થયા છે તે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન જેટલા ટ્રાન્સફર થયા તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમના દળનો ગુણાકાર દસ ઇલેક્ટ્રોન ગયા તો દસ ગુણ્યા તેમનો દળ એ જે ગયા હોય એટલું દળ મળી જાય સિમ્પલ સૂત્ર છે એ ડેલ્ટા એમ બરાબર એન ઇન્ટુ એમ ઇ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન દસ ગયા હોય તો દસ ગુણ્યા એકનો દળ એટલે કે દસનો દળ મળી જાય એટલે ગયેલું દળ મણી જાય બરાબર છે તો આ સૂત્રને બીજી રીતે આમ પણ લખી શકીએ તો ડેલ્ટા એમ બરાબર એનની જગ્યા પર ક્વોન્ટમીકરણના સૂત્ર પરથી ક્યુ બાય ઈ ઈને છેદમાં લઈ આવો કોઈ વખત તમને n ના આપ્યું હોય અને ક્યુ અને ઈ આપ્યું હોય તો ક્યુ બાય ઈન ટુ એમ ઈ આ સૂત્રથી પણ તમે દળ શોધી શકો છો એક પદાર્થથી બીજા પદાર્થ તરફ ગયેલા દળને સરળતાથી શોધી શકો તો મિત્રો ક્વોન્ટમીકરણમાં આટલું યાદ રાખવાનું છે બીજું કશું છે નહીં તમને બરાબર સમજાઈ ગયું હશે ક્વોન્ટમીકરણનું શું સિમ્પલ મિનિંગ છે ક્વોન્ટાઇઝેશન એટલે કે અવેલેબલ ઇન ફિક્સ અમાઉન્ટ કોઈ નિશ્ચિત જથ્થો હોવો જોઈએ સિમ્પલ ઉદાહરણથી યાદ રાખો કે એક પેન હોય બે હોય ત્રણ હોય પણ દોળ અળી કે સાડા ત્રણ પેન હોઈ શકતી નથી પેન બોલ પેનની વાત કરું છું બરાબર એમ તમારા એક ભાઈ હોય બે ભાઈ હોય ત્રણ ભાઈ હોય પણ અળી દોળ સાડા ત્રણ ભાઈ હોઈ શકતા નથી અમુક વસ્તુ એવી જ છે કે જે પૂર્ણ જ હોઈ શકે પૂર્ણ ગુણાંકમાં જ હોઈ શકે એમ વિદ્યુત ભાર પણ એ પૂર્ણ ગુણાંકમાં જ ટ્રાન્સફર થઈ શકે છે એક પદાર્થથી બીજા પદાર્થ પર જઈ શકે છે અપૂર્ણાંકમાં જઈ શકતો નથી એને જ ક્વોન્ટમીકરણ કહે છે એ જ ક્વોન્ટાઇઝેશન છે એટલે વિદ્યુત ભાર કોઈ એક નિશ્ચિત ક્વોન્ટામાં નિશ્ચિત પેકેટમાં જ એક પદાર્થથી બીજા પદાર્થ તરફ જઈ શકે છે આ મુદ્દો મગજમાં રાખો અને આ તેનું ગાણિતિક સ્વરૂપ ક્યુ બરાબર પ્લસ માઇનસ એન ઇ ઓકે તેના દરેક પેરામીટર્સના નામ શું છે કે ભાઈ આ ક્યુ પદાર્થનું વિદ્યુત છે છે નંબર જે હોઈ શકે અને ઋણ હોઈ શકે અને એ મૂળભૂત વિદ્યુત ભાર છે જે કુલંબે આપ્યો હતો જે આપણે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વિદ્યુત ભાર કહીએ છીએ એટલે ખાસ કરીને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો હોય છે એટલે આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર મૂકતા હોઈએ છીએ ઓકે તો મિત્રો આટલું યાદ રાખજો ક્લિયર આવું કોઈ પણ એમસીક્યુ પૂછાઈ શકે જે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આટલા કોલમ વિદ્યુતભાર આપણે ટ્રાન્સફર કરી શકીએ હા કે નામાં જવાબ આપો અથવા તો આટલા કુલમ વિદ્યુત બહાર જો એક પદાર્થથી બીજા પદાર્થ તરફ જાય તો કેટલા ઇલેક્ટ્રોન ગયા હોય એ પ્રશ્ન પણ થાય તો અહીંયા જેમ આપણને જવાબ મળ્યો એને બરાબર પચાસ એટલે પચાસ ઇલેક્ટ્રોન એક બોડીથી બીજી બોડી તરફ ગયા હશે આવો કોઈ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાન આપજો ઓકે હવે ક્વોન્ટમીકરણને લગતા આપણે દાખલાઓનો અભ્યાસ કરીએ આગળ તો મિત્રો નેક્સ્ટ આપણે દાખલાઓ તરફ જઈએ ક્વોન્ટમીકરણના તો ઉદાહરણ બેની રકમ વાંચું છું એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે દસની નવઘાત ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર એક કુલમ જેટલો વિદ્યુત ભાર જમા થવા માટે કેટલો સમય લાગશે રકમ શું કહે છે સમજો ઉદાહરણ બે એક પદાર્થ પરથી બીજા પદાર્થ તરફ શું જાય છે વિદ્યુત ભાર દર સેકન્ડે જાય છે દસની નવઘાત જેટલા ઇલેક્ટ્રોન જાય છે વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન લીધેલા છે એક પદાર્થથી બીજા પદાર્થ તરફ દર સેકન્ડે દસની નવઘાત ઇલેક્ટ્રોન એટલે અહીંયા આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા આવી છે એન બરાબર દસની નવઘાત દસની નવઘાત ઇલેક્ટ્રોન જાય છે દર સેકન્ડે એટલે અહીંયા તમે લખી શકો પર સેકન્ડ શું લખી શકો પર સેકન્ડ આ ખાસ યાદ રાખવાનું છે તો બીજા પદાર્થ પર કુલ એક કુલમ વિદ્યુતભાર ભાર જવા થવા માટે કેટલો સમય લાગશે કુલ એક કુલમ એટલે ક્યુ બરાબર વન કુલમ વિદ્યુત ભાર કોઈ બીજા પદાર્થ પર આપણે જમા કરવાનું છે તો તેના માટે કેટલો સમય લાગશે આ શોધવાનો છે સમય શોધવાનો છે મિત્રો એટલે ખાસ સમજો કે સમય કેવી રીતના મળશે આપણે અહીંયા આકૃતિ પરથી સમજાવીએ માની લો કે કોઈ આ એક પદાર્થ છે કોઈ એક પદાર્થ છે આ પહેલો પદાર્થ તેના ઉપરથી બીજા પદાર્થ તરફ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર્મેશન થાય છે પહેલો પદાર્થ પછી બીજા પદાર્થ તરફ કેટલા જાય છે એક સેકન્ડમાં દસની નવઘાત ઇલેક્ટ્રોન જાય છે આ પહેલો પદાર્થ છે આ બીજો પદાર્થ છે ઇલેક્ટ્રોન કેટલા ટ્રાન્સફર થયા દસની નવઘાત ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે પર સેકન્ડ ટ્રાન્સફર થયા છે આ પણ યાદ રાખીશું બરાબર છે હવે આ એક સેકન્ડમાં દસની નવઘાત જતા હોય અને આપણે અહીંયા શોધવાનું કીધું છે તો એક કુલમ જેટલો વિદ્યુત ભાર જાય એક કુલમ જેટલો વિદ્યુત ભાર જાય તો કેટલો સમય લાગે આ શોધવાનું છે એટલે દાખલો સિમ્પલ છે રકમ સાથે સમજો તો શું કહેવા માગે છે રકમ આપણને દસની નવઘાત ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે આપણે પહેલાં નક્કી કરીશું વિદ્યુતભારના ક્વોન્ટમીકરણના સૂત્ર પરથી કે ભાઈ દસની નવઘાત ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં જાય છે તો કેટલો વિદ્યુત ભાર જતો હશે એટલે એક સેકન્ડમાં થ જાય તો વિદ્યુત ભાર મળી ગયો એક સેકન્ડમાં જતો વિદ્યુત ભાર મળી ગયો તો આપણે પછી ત્રિપદી વાપરીશું કે આટલા વિદ્યુત ભાર માટે એક સેકન્ડ લાગે છે તો એક કિલો માટે કેટલા પૂરું આ બે મુદ્દા યાદ રાખવાના છે એટલે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણના સૂત્ર મુજબ આપણે લખી શકીએ ક્યુ બરાબર એન પરથી ક્યુ બરાબર એન પરથી આપણને શું મળી જશે અહીંયા દસની નવઘાત ઇલેક્ટ્રોન માટેનો વિદ્યુત ભાર તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ ક્યુ બરાબર એન કેટલા છે દસની નવઘાત એ કેટલા હોય તો મૂળભૂત વિદ્યુત ભાર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ગાત કુલમ તો ટોટલ આપણને જવાબ મળશે વિદ્યુત ભારનો ક્યુ બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસની ઓગણીસ પ્લસ નવ એટલે દસની માઇનસ દસ ઘાત કુલમ દસની માઇનસ દસ કુલમ જ વધે ને માઇનસ ઓગણીસ છે ને પ્લસ છે એટલે તમને મળતો વિદ્યુત ભાર છે ક્યુ બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસની દસ ગાત કુલમ એક સેકન્ડમાં એક સેકન્ડમાં પહેલાં પદાર્થથી બીજા પદાર્થ તરફ આટલો વિદ્યુત ભાર જતો હશે પણ આપણે તો કુલ ટોટલ કેટલો લઈ જવો છે એક કોલમ અને એના માટેનો સમય શોધવાનો છે તો હવે આપણે ત્રિપદી વાપરીશું કે જો આટલો વિદ્યુત ભાર એક સેકન્ડમાં જતો હોય પર એક સેકન્ડ પર સેકન્ડ એનો મતલબ એક સેકન્ડમાં જો આટલો વિદ્યુત ભાર જતો હોય તો એક કોલમ વિદ્યુત ભાર માટે આપણને કેટલો સમય લાગશે એના માટેની આપણે ત્રિપદી વાપરીએ કે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ દસ ગાત કુલમ જેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે રકમ મુજબ આપણને આપ્યું છે એક સેકન્ડ લાગે છે તો આપણે તો ટોટલ એક કુલમ જેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર કરવો છે તો એક કુલમ વિદ્યુતભાર ટ્રાન્સફર થવા માટે કેટલો સમય લાગશે તો અહીંથી આપણને સમય મળી જશે ટી સમય ટી બરાબર ચાલો આ તો તમને આવડે છે એક ગુણ્યા એક ભાગ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ દસ આ શીખવાડવાનું હોય નહીં તમને આવડવું જ જોઈએ દસની માઇનસ દસ ગાઠ એટલે અહીંયા તમને જવાબ મળશે કંઈક 0.625 છસો પચીસ ગુણ્યા દસની માઇનસ કેટલો જવાબ મળે છે એ કુલમ વિદ્યુત ભાર માટેનો તમને જવાબ મળશે એક પોઈન્ટ સોરી પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની દસ આ કેલ્ક્યુલેટરમાં લાવવાનો જવાબ છે તમારે હવે તમે તો હાજર છો નહીં મારા પાસે કેલ્ક્યુલેટર નથી એટલે હું ડાયરેક્ટ જવાબ લખું છું પોઈન્ટ છસો પચીસ દસની દસ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની દસગાત સેકન્ડ સમયનો એકમ સેકન્ડ હોય મિત્રો એટલે આપણે અહીંયા સેકન્ડમાં જવાબ લાવીશું જો તમને જવાબ સેકન્ડમાં ન માગ્યું હોય યરમાં માગ્યું હોય તો શું કરવાનું તો આ સેકન્ડને વરસમાં ફેરવવા માટે તમને આવડતું જ હશે આપણે ધોરણ અગિયારના ચેપ્ટર નંબર આઠમાં આવા કંઈક દાખલા ગણ્યા હતા તો સેકન્ડને વરસમાં ફેરવવું છે તો હું શું કરીશ મિત્રો એક વર્ષ એટલે કેટલા દિવસ ત્રણસો પાંસઠ એટલે ત્રણસો પાંસઠ વડે ભાગવાનું પહેલાં ચલો એક દિવસ એટલે કેટલા કલાક ચોવીસ એ પછી ચોવીસ વડે અને એક કલાકમાં કેટલા સેકન્ડ છત્રીસો એટલે પછી છત્રીસ વડે ભાગવાનું છત્રીસો વડે ભાગવાનું અને જે જવાબ મળે એ તમારો સમય મળશે ટી બરાબર આનું કેલ્ક્યુલેટરમાં જવાબ લાવશો તો મિત્રો તમને એકસો અઠ્ઠાણું જવાબ આવશે એકસો અઠ્ઠાણું યર એટલે એપ્રોક્સિમેટલી આપણે આપણને પુસ્તકમાં બસો વર્ષ પણ લખેલું હોય તો સાચું બસો વરસ પણ લખેલું હોય તો સાચું ક્લિયર એટલે આ દાખલો બે માર્ક્સમાં પૂછાઈ શકે એવો દાખલો છે પરીક્ષા લક્ષી છે મિત્રો ધ્યાન આપજો સરળ દાખલો છે રકમ સમજવાની ફક્ત રકમ એમ કહે છે કે એક પદાર્થથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન દર સેકન્ડે દસની નવઘાત જેટલા જાય છે દર સેકન્ડે દસની નવઘાત એનો મતલબ કે એક સેકન્ડમાં જતો વિદ્યુતભાર આપણે ક્વોન્ટમીકરણના સૂત્ર પરથી મેળવી લઈએ તો એક પોઈન્ટ છ ગુણ્યા દસમી માઇને દસ ઘાત મળે જો એક સેકન્ડમાં આટલું જાય છે આપણે આવું નક્કી કરવાનું છે કે એક કુલમ વિદ્યુતભાર ટોટલ જાય એ માટે કેટલો સમય લાગે એક સેકન્ડ માટે આટલો વિદ્યુતભાર જાય છે બરાબર છે તો આપણે ત્રિપદી વાપરી શકીએ કે આટલો વિદ્યુત ભાર જાય છે તો એક સેકન્ડ લાગે છે ઇટ્સ ઓકે રકમ કે છે તો એક કુલમ જવા માટે કેટલો સમય લાગે તો ભણતર ભરતી બસો વર્ષ સિમ્પલ દાખલો છે આવડી જશે નેક્સ્ટ દાખલો આપણે ગણીએ હવે મિત્રો તો નેક્સ્ટ દાખલો શું કહે છે જુઓ આગળનો દાખલો ઉદાહરણ તણ છે જે પણ પરીક્ષા લસી છે ઉદાહરણ તનની રકમ વાંચું છું મિત્રો શું કહે છે ઉદાહરણ તણ આ બંને દાખલા વિદ્યુત ભાર ક્વોન્ટમીકરણ પરથી છે એક પ્યાલા પાણીમાં એક પ્યાલા પાણીના અંદર બસો પચાસ ગ્રામ જેટલું પાણી અંદાજીત છે એવું કહે છે એક પ્યાલામાં બસો પચાસ ગ્રામ જેટલું પાણી હોય તો તેમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભાર હશે આપણે આ શોધવાનું છે એક પ્યાલું પાણી છે માની લો કે આ કોઈ પ્યાલો છે વાટકું તેના અંદર બસો પચાસ ગ્રામ જેટલું પાણી ભરેલું છે એ પાણીનું દળ કરેલું છે બરાબર એ દળનું માપ આપણને આપ્યું છે આ પાણીનું દળ છે બસો પચાસ ગ્રામ કેટલો દળ છે બસો પચાસ ગ્રામ એટલે આપણે ડેટામાં લખી શકીએ કે આપણને જે દળ આપ્યું છે પાણીનું એમ બરાબર બસો પચાસ ગ્રામ બસ આટલું કીધું છે અને કહે છે કે આ બસો પચાસ ગ્રામ જેટલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત બહાર હોઈ શકે છે ઓકે તો મિત્રો આપણે શું કરીશું આના અંદર કેવી રીતના ગણતરી કરીશું તો પહેલાં તો તમને એ ખ્યાલ આવવું જોઈએ કે બસો પચાસ ગ્રામ પાણી છે પાણી એક મોલિક્યુલ છે તેનું અણુસૂત્ર હોય એચ ટુ આપણે જાણીએ છીએ એટલે કે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન હોય છે પાણીનો અરુભાણ આપણે જાણીએ છીએ એ બરાબર અઢાર જે જાણીએ છીએ પહેલાં એ લખીએ પાણીનો અરુભાણ છે અઢાર ગ્રામ બરાબર એટલે કે એક મોલ પાણીના અણુઓનું દળ અઢાર ગ્રામ થાય તો બસો પચાસ ગ્રામ માટે કેટલા મોલ હોય તો મોલની સંખ્યા મળી જશે પહેલાં તો તમને બરાબર અને એ મોલ સંખ્યા પરથી તમને તે પાણીના અંદર રહેલા વિદ્યુત ભારોની સંખ્યા મળશે પછી વિદ્યુત ભાર ક્વોન્ટમીકરણથી જવાબ લઈશું એટલે સિમ્પલ દાખલો છે પહેલાં સમજીએ કે ભાઈ બસો પચાસ ગ્રામ પાણી છે પ્યાલામાં રહેલું પાણીનો અણુભાળ એ બરાબર અઢાર ગ્રામ છે અને આપણને શોધવાનું કીધું છે કે કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભાર હશે એટલે અહીંયા ડેટા પૂરી થઈ એને બરાબર કેટલું કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભાર હશે અને એ વિદ્યુતભાર કેટલો હશે આપણે એ પણ શોધી લેવાનું બરાબર તો આના માટે આપણે શું કરીએ પહેલાં થોડું વ્યવસ્થિત વિચારીએ કે ભાઈ પાણી જે છે એચ ટુ પાણી એટલે કે એચ એક મોલેક્યુલ છે જે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજનનું બનેલું છે એટલે આપણે લખી શકીએ વન એચ વન પ્લસ વન એચ વન બે હાઇડ્રોજન થયા પ્લસ એક ઓક્સિજન એટલે એટ ઓ સિક્સટીન બરાબર કેમિસ્ટ્રી મને ઓછું આવડે છે તમને આવડતું હશે વધારે એટલે સમજશો બરાબર છે બે હાઇડ્રોજન એટલે વન એચ વન પ્લસ વન એચ વન પ્લસ એક ઓક્સિજન એટલે એઇટ સિક્સટીન તો આ ટોટલ મોલિક્યુલનો પરમાણુ ક્રમાંક જેડ કેટલો થાય એ તમે મને કહો ગણી લો ને ભાઈ આ છે ને જેડ બધાના તો એક વત્તા એક બે વત્તા આઠ દસ એટલે કે તમને અહીંયા ઝેડ એટલે પરમાણુ ક્રમાંક જેને આપણે કહીએ છીએ એ મળશે દસ અને પરમાણુ ક્રમાંક એટલે શું પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય શું કહેવાય સંખ્યા એટલે પાણીના એક અણુમાં પાણીના એક અણુમાં દસ પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન હોય છે પરંતુ આપણે તો કેટલા પાણી માટે વાત કરવાની કીધી છે બસો પચાસ ગ્રામ તો આપણે હવે એને ન્યાય આપીશું કે બસો પચાસ ગ્રામ પાણીમાં કેટલા હોય તો એ માટે યાદ કરો મિત્રો ધોરણ અગિયારમાં આપણે મોલની બે વ્યાખ્યાઓ ભણ્યા હતા એક અણુભાર સ્વરૂપ અને એક સંખ્યા સ્વરૂપ તો મિત્રો એમાંથી આપણે પહેલી વ્યાખ્યાનો ઉપયોગ કરીશું કે એમ બરાબર મોલની વ્યાખ્યા જે છે બે વ્યાખ્યા તો મ્યુ બરાબર એમ બાય એમ જીરો અને બીજી વ્યાખ્યા હતી મ્યુ બરાબર એન બાય એન એમ એટલે પેલી મોલર દળ સ્વરૂપ હતી અને બીજી સંખ્યા સ્વરૂપ એટલે કે એ નંબર અને કુલ સંખ્યા માટેનું મોલનું સૂત્ર હતું તો અહીં આપણને દળ આપ્યા છે તો એનો ઉપયોગ કરીએ મિત્રો તો આ જો તમને સૂત્ર આવડતું હોય આવડતું જશે અગિયારમું ધોરણમાં અત્યારે તાજેતરમાં તમે ભણેલા છો તો મ્યુ બરાબર એમ બાય એમ જીરો આ મોલની પહેલી વ્યાખ્યા છે બરાબર એમ એટલે કે કુલ દળ કેટલું આપ્યું છે બસો પચાસ ગ્રામ એમ જીરો એટલે કે અણુભાર કેટલું આપ્યું છે અઢાર ગ્રામ જે ન આપ્યું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાણીનો અણુભાર અઢાર ગ્રામ છે તો મિત્રો અહીંયા હું કિંમત મૂકીશ તો મને શું જવાબ મળશે જુઓ એમ છે બસો પચાસ અને એમ જીરો છે અઢાર એટલે તમને ટોટલ જવાબ મળશે બસો પચાસ ભાગ્યા અઢાર એટલે કે તેર પોઈન્ટ અઠ્યાસી મોલ આ તમને બસો પચાસ ગ્રામ પાણીમાં રહેલા અણુઓના મોલ સંખ્યા મળી ગઈ શું મળી ગઈ બસો પચાસ ગ્રામ પાણી પેલા પ્યાલામાં ભરેલું પાણી જે છે કેટલા મોલ છે એનો જવાબ મળ્યો તેર પોઈન્ટ અઠ્યાસી કેટલો જવાબ મળ્યો તેર પોઈન્ટ અઠ્યાસી હવે આપણે કહી શકીએ સરળતાથી કેમ કે આપણે એક મોલમાં રહેલા અણુઓ જાણીએ છીએ એવો ગેડ્રો નંબર જેટલા હોય તો એક મોલ માટે આવ્યો ગેડ્રો નંબર એટલે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ તેવી ગાદ અણુઓ હોય તો આટલા મોલમાં કેટલું કેમકે એટલા મોલ પાણી છે ખ્યાલ આવે છે એટલે આપણે મોલની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો છે અહીંયા પણ આપણે ત્રિપદી વાપરવાની છે મિત્રો કે એક મોલ માટે એક મોલ પાણી માટે અણુઓની સંખ્યા એવો નંબર જે તમને યાદ હશે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાધ જેટલી હોય તો તેર પોઈન્ટ અઠ્યાસી મોલ જે બસો પચાસ ગ્રામ પાણીના મોલ છે જે પ્યાલામાં ભરેલું છે તેર પોઈન્ટ અઠ્યાસી મોલ માટે કેટલા અણુઓ હોય જે તમે સરળતાથી શોધી શકો છો સૂત્રમાં કિંમત મૂકી તો મિત્રો અહીંયા તમને મળશે એન બરાબર અણુઓનું અણુઓની સંખ્યા એન બરાબર તેર પોઈન્ટ અઠ્યાસી ગુણ્યા હવે આવી નાની નાની ગણતરીઓ તમે જાતે પણ કરશો તો સારું રહેશે છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત ડિવાઈડ બાય વન આવડેને આટલું તો તો એનો શું જવાબ મળશે મિત્રો તમને ત્યાંશી પોઈન્ટ પાંસઠ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત જવાબ મળશે એને બરાબર ત્ર્યાસી પોઈન્ટ પાસ ગુયા દસની ત્રેવીસ ગાત આટલા અણુઓ રહેલા હશે બસો પચાસ ગ્રામ પાણીમાં 83.65 પોઈન્ટ પાસઠ ગુણ્યા દસની ત્રેવીસ ગાત ગુણાકાર કરતાં તમને જવાબ મળી જશે બરાબર તો બસો પચાસ ગ્રામ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા પાણીના અણુઓની સંખ્યા મળી ગઈ બરાબર હવે પાણીના એક અણુમાં તો કેટલા હતા પ્રોટોન અને ન્યૂટ્રોન દસ ખ્યાલ આવે છે તો એમનો કુલ વિદ્યુત ભાર હું ક્વોન્ટમીકરણના સૂત્ર પરથી મેળવી શકું તો હવે ક્વોન્ટમીકરણના સૂત્ર મુજબ હવે ક્યુ બરાબર એન ઇ મુજબ આપણે તેમનો વિદ્યુત ભાર શોધી શકીએ બસો પચાસ ગ્રામ પાણીમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો તો કેવી રીતના શોધીશું મિત્રો તો કિંમત મૂકીશું ક્યુ બરાબર ચલો એન તો મળી ગયા છે જે બસો પચાસ ગ્રામ પાણીના અંદર રહેલા અણુઓ છે પણ એ કોના અણુઓ છે પાણીના અને પાણીના એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય દસ એનો મતલબ કે એનને મારે દસ વડે ગુણવું પડે એટલા વિદ્યુત ભારો થશે આ તો શું છે પાણીના અણુઓની સંખ્યા છે વિદ્યુત ભારોની સંખ્યા નથી એટલે આ જે એન જે છે આ વિદ્યુત ભારોની સંખ્યા જે છે એ આને દસ વડે ગુણ તો મળે એટલે અહીંયા એનની કિંમત જે ઓરિજનલમાં આપણે આ શોધવાનું છે ઉપર જે ડેટામાં લખ્યું છે એ દસ ગુણ્યા આ સંખ્યા આવે ખ્યાલ આવે છે દસ પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન એક અણુમાં હોય એવા ત્ર્યાસી પોઈન્ટ પાંસઠ ગુણ્યા દસની ત્રેવીસઘાત અણુઓ આપણને મળ્યા છે તો દસ ગુણ્યા ત્રશી પોઈન્ટ પાસઠ ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી આ થઈ ગયું એન જે આપણે શોધવાનું હતું બરાબર આ એન હવે ઈ એટલે શું મળભૂત વિદ્યુતભાર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ બરાબર છે એટલે ટોટલ તમને જવાબ મળશે મિત્રો તેનો એક પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની તમને વિદ્યુત ભાર કેટલું મળ્યું એક પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની દસની કુલમ ગણતરી પરથી તમને કેલ્ક્યુલેટરમાં જવાબ મળી જશે એક પોઈન્ટ ચોવી ચોત્રીસ ગુણ્યા દસની સાદગાત કુલમ તો આ મિત્રો તેનો જવાબ છે કે બસો પચાસ ગ્રામ પાણીમાં રહેલા કુલ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભારોનો વિદ્યુત ભાર એક પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની સાદગાત કુલમ જેટલો હશે અને તેમની સંખ્યા કેટલી હશે જે આપણે કેટલી શોધી પાણીના બસો પચાસ ગ્રામ દળમાં ત્યાંસી પોઈન્ટ પાસઠ ગુણ્યા દસની ત્રેવીસ ગાત અણુઓ હશે પાણીના એચ ટુ બરાબર એટલે આ વિદ્યુત ભારૂની સંખ્યા ન કહેવાય એને દસ વડે ગુણવું પડે છે અહીં હું ગુણીને બતાવ્યું છે તો આ દસ વડે ગુણવું પડે કેમ એક અણુમાં દસ પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન હોય છે જે આપણે ઉપર નક્કી કર્યું છે એ થાય એન ખ્યાલ આવશે આપણે ડાયરેક્ટ વિદ્યુત ભાર શોધ્યું તો ક્યુ બરાબર એન ઇમાં એનની આ કિંમત ડાયરેક્ટ ના મૂકવાની છોકરાઓ આ ભૂલ કરે છે આ અણુઓની સંખ્યા છે આપણે વિદ્યુત ભારૂની સંખ્યા જોઈએ આપણે ક્વોન્ટમીકરણમાં શું જોયું છે વિદ્યુત ભારોની સંખ્યા આગળ આપણે વિચાર કરીએ તો કોન્ટમીકરણનું ત્યાં આપણે ક્વોન્ટમીકરણના અંદર વિદ્યુત ભારોની સંખ્યા જોઈએ છે મિત્રો તો આ એન તો અહીંયા આપણને શું મળ્યું છે પાણીના અણુઓની સંખ્યા મળી છે બસો પચાસ ગ્રામ પાણીના ઓકે તો આ એનને મારે દસ વડે ગુણવું જ રહ્યું આ ભૂલી જતા હોવ છું એટલે આ દસ વડે ગુણવાનું એટલે આ ટોટલ વિદ્યુત ભારોની સંખ્યા થઈ અને મૂળ વિદ્યુત ભાર એટલે જવાબ મળ્યું કુલ વિદ્યુત ભાર બસો પચાસ ગ્રામ પાણીનું ઓકે તો આ હતા બંને દાખલા ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી જે તમને આવડવા જોઈએ ખૂબ સરળ છે કોઈ પણ જાતનું અહીંયા ટેન્શન લેવાની જરૂર નથી ક્યુ બરાબર એની સૂત્ર આવડે એટલે આવડે સહેજ તર્ક અને વિતર્કથી કામ કરો તો જવાબ આવે આ દાખલો પણ સરળ છે તમારે જે શોધવાનું હતું એન એ વિદ્યુત ભારોની સંખ્યા શોધવાની હતી એટલે પાણીના એકાળુમાં દસ પ્રોટોન અને દસ ઇલેક્ટ્રોન હોય જે આપણે મેળવી બતાવ્યું છે મોલની વ્યાખ્યા તમે અગિયારમાં ધોળમાં શીખી ગયા છો તો ભાઈ બસો પચાસ ગ્રામ પાણીના મોલ મળી ગયા તો ભાઈ એક મોલ માટે એને જેટલા અણુઓ હોય તો આ જે મોલ મળ્યા છે એના માટે કેટલા તો મોલ સંખ્યા પરથી અણુઓ મળી ગયા છે એક અણુમાં તો દસ પ્રોટોન હોય એટલે દસ વડે ગુણી નાખવાનું પૂરું એટલે વિદ્યુત ભાર ક્વોન્ટમીકરણના સૂત્ર પરથી તમને કુલ વિદ્યુત ભાર મળી જાય એટલે સરળ દાખલો છે આવડી જશે સિદ્ધાનજો ઓકે તો હવે નેક્સ્ટ દાખલો જોઈએ મિત્રો સ્વાધ્યાયનું અગિયારમું જે ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પર આધારિત છે તો સ્વાદ્યાય અગિયારના દાખલાની રકમ શું છે તે સમજીએ મિત્રો સ્વાધ્યાય અગિયાર જ્યારે પણ આપણે દાખલા ગણતા હોઈએ તમારે પુસ્તક લઈને બેસવાનું જેથી તમે રકમ પુસ્તકમાંથી સારી રીતે સમજી શકો વાંચી શકો હું અહીંયા બોલીશ સમજાવીશ પરંતુ સામે પુસ્તક હશે તો તમને વધુ ખ્યાલ આવશે અને તે રકમને સારી રીતે સમજી શકશો અને જે ડેટા આપણે લખશું એને પણ વ્યવસ્થિત મિત્રો તમે સમજી શકશો જેથી દાખલો જલ્દી આવડી જાય એટલે પુસ્તક લઈને બેસવાનું તો જ સારું ખ્યાલ આવશે તો મિત્રો સ્વાધ્યાયના અગિયારમાં દાખલાની રકમ શું કહેવા માંગે છે પહેલાં એ સમજીએ તો ઊન સાથે ઘસેલા એક પોલિથિનના ટુકડા પર એટલે પ્લાસ્ટિક ત્રણ ગુણ્યા દસની માઇનસ સાતગાત કુલમ જેટલો ઋણ વિદ્યુત ભાર છે કેટલો ઋણ વિદ્યુત ભાર છે સ્વાધ્યાય અગિયાર સ્વાધ્યાયનો અગિયારમો દાખલો ઊન સાથે ઘસેલા એક પોલીથીનના ટુકડા પર ત્રણ ગુણ્યા દસની માઇનસ સાતઘાત કુલમ જેટલો ઋણ વિદ્યુત ભાર છે એટલે આપણને જે વિદ્યુત ભાર આપ્યું છે તે ઋણ છે અને તે કેટલો છે માઇનસ ત્રણ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત કુલમ ઋણ વિદ્યુત ભાર છે ને એટલે હું માઇનસ લખ્યું છું બરાબર હવે કહે છે કે કેસ નંબર એક સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો અને તેઓ સાના પરથી સાના પર સ્થાનાંતરિત થયા હશે એટલે આપણે એન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે ટ્રાન્સફર થયા છે તેની સંખ્યા સુધાની છે અને સાના પરથી સાના પર તો આના વિશે આપણે ઘર્ષણની રીતમાં સમજી ગયા છે ઊન અને અહીંયા પ્લાસ્ટિકની વાત છે એટલે કે પેલો એફ જી ડબલ્યુમાં ડબલ્યુલે ઊન આવે જે ધન વિદ્યુત બારિત થાય અને પેઝરમાં પ્લાસ્ટિક આવે એ ઋણ વિદ્યુત ભારિત થાય એ હિન્ટ હું કાલે ચલાવી હતી તમને યાદ હશે એટલે ઊન ધન વિદ્યુત ભારિત થશે ઇલેક્ટ્રોન ગુમાવશે જ્યારે પ્લાસ્ટિક એટલે કે પોલિથિન ઋણ વિદ્યુત ભારિત થશે જે ઇલેક્ટ્રોન મેળવશે એ હિન્ટ તમને યાદ હશે તમે બરાબર સમજી હશે એટલે આવડી જશે બરાબર એટલે આપણે ફક્ત અહીંયા હવે શોધવાનું રહ્યું નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઊનમાંથી પ્લાસ્ટિક શોધી ગયા છે એ શોધવાનું છે પહેલા કેસમાં તો આ હતો કેસ નંબર એક બરાબર તો અહીંયા હું લખી દઉં આ છે ભાઈ કેસ નંબર એ અને બીજો કેસ જે છે એ શું છે બે કેસ છે નાના નાના ઊનથી પોલીથીન તરફ દળનું સ્થળાંતર થશે કે નહીં હવે જો પહેલાનો જવાબ બીજામાં આપ્યું છે ઊનથી પોલીથીન તરફ દળનું સ્થળાંતર થવું મતલબ કે ઇલેક્ટ્રોનનું ઊન પરથી ક્યાં જવું પ્લ પોલિથિન તરફ તો ખ્યાલ આવી જ ગયો ને કે ઊંધન ધન વિદ્યુત બારી થશે અને પોલીથિન ઋણ વિદ્યુત બારી થશે એટલે થોડું વિચાર તો બધું આવડે એટલે કેટલો દળ ગયો ઇલેક્ટ્રોનનો એ દળ પણ આપણે શોધવાનું છે તો મિત્રો આપણે બીજા કિસ્સામાં શોધવાનું છે ડેલ્ટા એમ કેટલું જથ્થો ઇલેક્ટ્રોનના જે નંબર ઓફ ઇલેક્ટ્રોન ગયા છે તેમનું દળ કેટલું હશે તો એ ડેલ્ટા એમનું સૂત્ર પણ આપણે આગળ ભણીએ છીએ એટલે આવડી જશે ઓકે તો આ થઈ ડેટા દાખલા નંબર અગિયારની તો હવે પહેલાં કેસને ન્યાય આપીએ પહેલો કેસ એમ કે છે કે વિદ્યુત ભાર ક્યુ બરાબર માઇનસ ત્રણ ગુણ્યા દસની માઇનસ સાત ગાત એટલે કે ઋણ વિદ્યુત ભાર હોય તો તમારે શોધવાનું છે ટ્રાન્સફર થયેલા એટલે કે સ્થળાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો મિત્રો ક્વોન્ટમીકરણના સૂત્ર મુજબ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એનની જે સૂત્ર છે તે આપણે અહીંયા એની લખીએ ક્યુ બરાબર એન પરથી મારે શું શોધવાનું છે કેમ ચોક નથી ચાલતી બરાબર મારે શોધવાનું છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ તો હું ને સૂત્રનો કરતા બનાવીશ એન બરાબર ક્યુ બાય ઈ ચલો તમને ક્યુ તો આપ્યું છે કેટલું ક્યુ છે માઇનસ ત્રણ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત બરાબર ભાગ્યા ઈ કેટલું મૂળભૂત વિદ્યુત ભાર એ તો આપણને ખબર હોય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત પરંતુ અહીંયા કોણ જાય છે ઇલેક્ટ્રોન એટલે કે મૂળભૂત વિદ્યુત ભાર તરીકે અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે આપણે ઇલેક્ટ્રોનનું વિદ્યુત ભાર લખીશું માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ગાત કુલમ બરાબર છે તો તમને અહીંયા ભાગાકાર કરતા મિત્રો જવાબ મળશે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સનો એન બરાબર એક પોઈન્ટ સત્યાસી ગુણ્યા દસની બારઘાત એક પોઈન્ટ સત્યાસી ગુણ્યા દસની બારઘાત જે તમારો એન હશે અને જે તમારા પહેલાં કિસ્સાનો જવાબ પણ છે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે તો એક પોઈન્ટ સત્યાસી ગુણ્યા દસની બારગાદ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે બરાબર ક્યાંથી ક્યાં તરફ થયા હશે તો ઊનથી પ્લાસ્ટિક તરફ કેમ કે ઊન એ ધન વિદ્યુતભારિત બનશે ઇલેક્ટ્રોન ગુમાવશે અને પ્લાસ્ટિક ઋણ વિદ્યુતભારિત બનશે શું કરીને ઇલેક્ટ્રોન મેળવીને તો આ થયો મિત્રો પહેલાં કિસ્સાનો જવાબ તમને એફજી ડબલ્યુ અને પેઝરવાળી જે હિન્ટ આપી છે યાદ હોવી જોઈએ તો સરળતાથી તમે જવાબ આપી શકો બીજો કિસ્સો છે ઊનથી પોલિથિન તરફ દળનું સ્થાનાંતર થશે તે દળ શોધો આ ડેલ્ટા એમ આપણે શોધવાનું છે તો આ હતું કેસ એ બરાબર આ હતું કેસ એ હવે આપણે કેસ બીની વાત કરીએ તો મિત્રો કેશ બીના અંદર આપણે શોધવાનું છે અહીંયા દળ તો હવે તેનું સૂત્ર આપણે ક્વોન્ટમીકરણમાં ભણ્યા ડેલ્ટા એમ બરાબર શું સૂત્ર હતું મિત્રો એન ઇન્ટુ એમ ઇ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે ટ્રાન્સફર થઈ ગયા છે ઇનટુ માસ ઓફ ઇલેક્ટ્રોન એન ઇન્ટુ એમ ઇ ચાલો હવે એન તો અહીં ડાયરેક્ટલી મળી જ ગયો છે એટલે એની કિંમત મૂકી દેવાય તો એનની કિંમત મૂકીએ એક પોઈન્ટ સત્યાસી ગુણ્યા દસની બારઘાત ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું નાઇન પોઈન્ટ વન ઇન્ટુ ટેન રીસ માઇનસ થર્ટી વન યાદ હોવું જ જોઈએ તો તમને જવાબ મળી જાય ડેલ્ટા એમનો કેટલો જવાબ મળશે તો મિત્રો જવાબ મળશે સત્તર પોઈન્ટ ઝીરો છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત સત્તર પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ દસની માઇનસ ઓગણીસ ઘાત માઇનસ એકત્રીસ પ્લસ બાર છે ને એટલા માટે જવાબ આવશે માઇનસ ઓગણીસ કિલોગ્રામ તો આટલું દળ ટ્રાન્સફર થયું હશે કેટલા ઇલેક્ટ્રોન દળ છે એક પોઈન્ટ ગુણ્યા દસની બાર જે આપણો બીજા કિસ્સાનો જવાબ છે તો અહીં ટોટલ આપણે આ દાખલો પૂર્ણ કર્યો કહેવાય જે ક્વોન્ટમીકરણની એપ્લિકેશન પણ છે બરાબર તો મિત્રો ક્વોન્ટમીકરણને લગતા આ ત્રણ દાખલા આપણે ગણ્યા ક્વોન્ટમીકરણને વ્યવસ્થિત રીતે સમજ્યું છે એટલે તમને હવે ક્વોન્ટમીકરણમાં લગભગ કોઈ પણ જાતનો પ્રશ્ન હશે નહીં એવી હું આશા રાખું છું સૂત્ર આવડવું જોઈએ ક્યુ બરાબર એન ઇ જ્યાં એન શું છે નંબર ઓફ ચાર્જ કેટલા જથ્થામાં કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે તે હંમેશા પૂર્ણાંક ગુણાક હોય છે આપણે ક્વોન્ટમીકરણમાં ભણ્યા છે હવે મિત્રો કેટલાક થિયરિકલ દાખલા છે તે આપણે સમજીશું અને પછી નેક્સ્ટ આ ક્વોન્ટમીકરણના સૂત્ર પરથી પૂછાતા કેટલાક નાના મોટા એમસીક્યુ નાના મોટા દાખલાઓ ની પ્રેક્ટિસ કરીએ તો મિત્રો સ્વાધ્યાયનો ચોથો જે દાખલો છે એ થિયરિકલ છે જે ક્વોન્ટમીકરણ પરથી છે તો એની રકમ વાંચું છું તમે ચોપડી લઈને બેસજો ખાસ ખ્યાલ આવશે પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે તે કથનનો અર્થ સમજાવો તો એ તો એ જ ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત કે પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ હંમેશા મૂળભૂત વિદ્યુતભાર એના પૂર્ણ ગુણાકમાં હોય છે ક્યુ બરાબર એની આમાં કંઈ સમજવા જેવું છે અને એ કોન્ટમીકરણનો સિદ્ધાંત છે બરાબર તેનો બીજો ભાગ જે છે બી કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પણ વિદ્યુત ભારો સાથે વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શા માટે આવડીએ છીએ મોટા માપક્રમ પણ સ્થૂળ કારણ કે જ્યારે મોટા માપક્રમો પર વાત કરી છે ત્યારે ત્યાં નંબર ઓફ ચાર્જિસની સંખ્યા પ્રચંડ હોય છે ખૂબ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન્સ હોય છે તો એની સરખામણીમાં ઇલેક્ટ્રોનની ઉપર તો બહુ નાનો કહેવાય માઇનસ એકવીસને દસની માઇનસ ઓગણીસ ઘાત એટલે ત્યાં ખૂબ જ સતત ચાર્જ અને વહેતા રહે છે તો ત્યાં ક્વોન્ટમીકરણ સિદ્ધાંત કામ લાગતો નથી કેમકે એનની સરખામણીમાં એ ખૂબ નાના બની જાય છે ઓકે એટલે આ સમજવાનું છે તેમાં આગળ સ્વદેહનો પાંચમો દાખલો જ્યારે એ પણ થિયરીકલ છે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર બંને પણ દેખાય છે આ ઘટના પદાર્થોની અન્ય જોડીઓમાં પણ જવાય છે તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત તમે સુસંગત છે કે નહીં એ સમજાવો તો મિત્રો આપણે જાણીએ છીએ કાચના સળિયા સાથે રેશમી કાપડને ઘસવાનું ઉદાહરણ પણ આપણે આગળ લઈ ચૂક્યા છે જો કાચના સળિયા સાથે રેશમી કાપડને આપણે ઘસવામાં આવે તો આપણે જાણીએ છીએ કાચનો સળિયો ધન વિદ્યુતભારીત થશે કેમ કે તે ઇલેક્ટ્રોન ગુમાવશે અને રેશમિકા પણ ઋણ વિદ્યુત ભારિત થશે કેમ કે તે ઇલેક્ટ્રોન મેળવશે આ તો આપણને આવડે જ છે હવે અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે એ પણ આપણે સમજી ગયા છે કે જેટલા ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારિત થયેલો કાચનો સળિયો ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન એટલો જ વિદ્યુત ભાર રેશમી કાપડ મેળવશે તો અહીંયા વિદ્યુત ભારનું શું થાય છે સંરક્ષણ એવા ગમે તે પદાર્થની જોડ વચ્ચે આ કાર્ય થાય તો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે આપણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પણ ભણ્યા છીએ એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થવું એટલે કે વિદ્યુત ભારોનું બેઝિક સરવાળો અચર રહેવું અથવા તો વિદ્યુતભારનો જથ્થો આચર્યો રહેવો એટલે જેટલો તંત્રનો કુલ જથ્થો વિદ્યુતભારનો જથ્થો આચર રહેશે જેટલો ઇલેક્ટ્રોન જેટલા જ સંખ્યામાં જેટલા દળમાં જેટલા જથ્થામાં ઇલેક્ટ્રોન કાચનો સળીઓ ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન રેસમિક આપણને મેળવી શકશે બરાબર એટલે ધન વિદ્યુત ભારિત સળિયો જેટલો ધન વિદ્યુત ભારિત થશે એટલું પેલું ઋણ વિદ્યુત ભારિત થશે એટલે કે અહીંયા વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પણ સચવાય છે આવી દરેક ઘટનાઓમાં સચવાય છે ઓકે તો મિત્રો આ બે થિયરિકલ પ્રશ્નો હતા હવે કેટલાક આપણે ક્વોન્ટમીકરણને લગતા એમસીક્યુની ચર્ચા કરીએ કે જે ક્યુ બરાબર એની પરથી નાના મોટા જે પ્રશ્નો પૂછાય છે એ આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ તે માટે તો મિત્રો એ માટે જુઓ કેટલાક હું એક્ઝામ્પલ્સ આપું છું સમજવા માટે તમે સોલ્વ કરજો નાના મોટા પ્રશ્નો છે જે ક્વોન્ટમીકરણ ક્યુ બરાબર એની પરથી પૂછાઈ શકે છે એમસીક્યુમાં બહુ સરળ બહુ સરળ જ આપું છું અત્યારે આપણે કંઈક નીટ જે ડબલ લેવલના એમસી લેવાના છે નહીં બિલકુલ સરળ ફક્ત ક્યુ બરાબર એન ઈ સૂત્રને સમજવા માટે કે ભાઈ આ સૂત્રની એપ્લિકેશન શું છે નાની નાની એપ્લિકેશન છે તો પછી મોટા પ્રશ્નો પણ તમને આવડતા થઈ જશે ધીમે ધીમે ઓકે તો મિત્રો એક્ઝામ્પલ તરીકે હું પહેલાં કહું કે ભાઈ નંબર એક એટ ઓ સિક્સટી એટલે કે ઓક્સિજનની વાત છે ના પરમાણુ માં ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર કેટલો હશે એટ ઓ સિક્સટીન આ શું થયું ઓક્સિજનમાં આપણે શું શોધવાનું છે ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર તો આના પરમાણુનો વિદ્યુત ભારનો વિદ્યુત ભાર ખાલી જગ્યા હોય તો મિત્રો વિદ્યુત ભાર શોધવું છે ક્વોન્ટમીકરણનું સૂત્ર વાપરો ક્યુ બરાબર એની ક્યુ ક્યારે મળશે જ્યારે એન જાણતા હશો અને એન એટલે શું તેના ઇલેક્ટ્રોનની સંખ્યા જે આપણને જોવાઈ રહી છે પરમાણુ ક્રમાંક આઠ છે બરાબર તો ક્યુ બરાબર એન સૂત્ર મુજબ આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા પરમાણુ ક્રમાંક ઝેડ જે છે આઠ એ તો ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને ઇલેક્ટ્રોનની અને પ્રોટોનની સંખ્યા અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ બરાબર છે તો વિદ્યુત ભારના ક્વોન્ટીકરણના સૂત્ર મુજબ ક્યુ બરાબર એનઈ ક્યુ બરાબર એની જો આનો કુલ વિદ્યુત ભાર શોધો હોય તો એનની કિંમત મૂકી દો તો એન કેટલા છે તો કે ભાઈ આઠ એ કેટલા હોય મૂળભૂત વિદ્યુત ભાર અહીંયા ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ તો જવાબ તમને મળી જશે મિત્રો એક પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા દસની માઇનસ અઢાર એક પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા દસની માઇનસ અઢાર કુલમ આ થઈ ગયો ઓક્સિજન પરમાણુ માટેનો વિદ્યુત ભાર એક પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત બરાબર છે તો ક્વોન્ટમીકરણનો આ સામાન્ય ઉપયોગ કહેવાય ક્યુ બરાબર એની સૂત્ર પરથી આપણે કોઈપણ પણ વિદ્યુતભાર શોધી શકીએ છીએ જ્યારે આપણે તેનું અણુસૂત્ર જાણતા હોઈએ આપણે ઓક્સિજન માટે જાણીએ છીએ એટ ઓ સિક્સટીન જ્યાં એટ એ જેડ કહેવાય પરમાણુ ક્રમાંક તમે સામાન્ય આવી રીતના કેમિસ્ટ્રીમાં શીખ્યા છો જેડ એક્સ એ નીચે હોય એને શું કહીએ છીએ આપણે જેડને પરમાણુ ક્રમાંક અને એને શું કહીએ છીએ પરમાણુ ભારાંક અથવા તો દળાંક બરાબર છે પરંતુ આપણને અહીંયા કોની જરૂર પડે કોન્ટામીકરણમાં પરમાણુ દાણાકની કેમકે તે જ શું દર્શાવે છે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર તો અહીં કેટલી છે આઠ એની કિંમત મૂકી દઈ તો આપણને ક્યુ મળી છે ઓકે તો આ સામાન્ય દાખલો હતો નેક્સ્ટ બીજો દાખલો ફક્ત સમજવા માટે નંબર બે આમ પણ કહી શકીએ તમને એનસીક્યુ કે દસ માઇક્રોકુલમ ઋણ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે દસ માઇક્રોકુલમ ઋણ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે હું ડેટા લખું છું બરાબર તમે હું રકમ બોલું છું ત્યાંથી સમજી લેજો તમને આપ્યું છે વિદ્યુત ભાર દસ માઇક્રોકુલમ કેટલો વિદ્યુત ભાર આપ્યું છે ક્યુ બરાબર દસ માઇક્રોકુલમ ક્યુ બરાબર દસ માઇક્રોકુલમ આ માઇક્રોકુલમને તમે આમ પણ લખી શકો દસ ગુણ્યા દસની માઇનસ છ ઘાત કુલમ પણ લખી શકાય તો આ દસ માઇક્રોકુલમ વિદ્યુત ભારના અંદર શું કહે છે કેટલી સંખ્યામાં કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન રહેલા હશે એટલે કે એન બરાબર કેટલો એન બરાબર કેટલું બરાબર છે તો ફરીથી ક્યુ બરાબર એન ઇ પરથી જ આપણે જવાબ લાવી શકીએ તો ક્યુ બરાબર એન ઇ મુજબ ક્યુ બરાબર એન ઇ પરથી હું શું લખી શકું મારે શું શોધવું છે એન તો એન બરાબર ક્યુ બાય ઈ હવે તો તમને આવડતું થઈ ગયું હશે સરળ જ છે બિલકુલ સરળ છે ક્યુની કિંમત કેટલી આપી છે દસ ગુણ્યા દસની માઇનસ છ જેને દસની માઇનસ પાંચ પણ લખી શકાય દસ ગુણ્યા દસની માઇનસ છ બરાબર ભાગ્યા એની કિંમત છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત જે તમે જાણો છો મૂળભૂત વિધિ કિંમત છે ક્યુ આપી દીધો છે જો અહીંયા આપણે ઋણ વિધવા રકમમાં કીધું છે તો અહીંયા ઋણ લખું તો અહીં પણ ઇલેક્ટ્રોન છે તો ઋણ આવે એટલે કેન્સલ થઈ જવાનું છે એટલે લખવાની જરૂર છે નહીં તો તમને અહીંયા જવાબ મળશે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે તો જવાબ છે મિત્રો ઝીરો પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની ચૌદ ઝીરો પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની ચૌદગાળ કેલ્ક્યુલેટર લઈને બેસવાનું બરાબર રફકામ કરતા જવાનું સ્ટોપ કરીને તો મિત્રો ક્યુ બરાબર એની સૂત્ર પરથી તમે એને શોધી શકો આ પણ એક સામાન્ય દાખલો છે ક્વોન્ટમીકરણને લગતો ઓકે આવું ને આવો બીજો દાખલો આપું જે જાતે પ્રેક્ટિસ કરજો શું કહે છે કે માઇનસ વન માઇક્રોકુલમ માઇનસ વન માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા પદાર્થ પર ખાલી જગ્યા જેટલા વધારાના ઇલેક્ટ્રોન હોય માઇનસ વન માઇક્રોકુલમ એટલે ક્યુ બરાબર માઇનસ વન માઇક્રોકુલમ જેટલા વિદ્યુતભાર ધરાવતા પદાર્થ પર માઇનસ વન એટલે કે માઇનસ વન ઇન્ટુ ટેન ઇઝ ટુ માઇનસ કુલમ કેટલા વધારાના ઇલેક્ટ્રોન હોય તો એન બરાબર કેટલા એન બરાબર કેટલા ફરીથી આ જ સૂત્રમાં કિંમત મૂકવાની છે તો મિત્રો અહીંયા ચોખ્ખા શબ્દોમાં આપણાને કીધું છે માઇનસ વન માઇક્રોક્લોમ એટલે અહીંયા કિંમત આવશે ક્યુની માઇનસ વન કેટલા ઇલેક્ટ્રોન એટલે માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત નીચે કિંમત મૂકીશું બંને માઈનસ માઈનસ ફરીથી પ્લસ થઈ જશે એટલે હું આવી રીતના પણ લખી શકું તો તમને એનની કિંમત મળી જશે તો ફરીથી ડાયરેક્ટ સૂત્ર વાપરું છું એન બરાબર ક્યુ ઇ સોરી એન બરાબર ક્યુ બાય ઈ ચલો ક્યુ કેટલા છે આપણા પાસે માઇનસ વન માઇક્રોકુલમ એટલે માઇનસ વન ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ સિક્સકુલમ ડિવાઈડ બાય એ કેટલા હોય તો કે ભાઈ અહીંયા એ એટલે શું તો ઇલેક્ટ્રોન કીધું છે રકમમાં શું કીધું છે ફરીથી રકમ વાંચું છું જુઓ માઈનસ વન માઇક્રોકુલમ વિદ્યુત બહાર ધરાવતા પદાર્થ પર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વધારાના હોય એટલે આપણે એની જગ્યા પર લખવું પડે માઇનસ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રીસ ટુ માઇનસ નાઇન્ટીન એટલે તમને અહીંયા જવાબ મળી જાય એનો શું મળશે કેલ્ક્યુલેટરથી જવાબ લાવો તો ફરીથી ઝીરો પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની તેર ઝીરો પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની તેર એના જેવો જ દાખલો છે ફક્ત દસની એક ગાત ઓછી છે સમજો બરાબર છે તો મિત્રો તો અહીંયા થાય ક્યુ બરાબર એનીનો આવી રીતના ઉપયોગ ઇલેક્ટ્રોનની વિદ્યુત ભારની સંખ્યા શોધવા માટે પણ આવા નાના મોટા દાખલાઓ પૂછાઈ શકે છે બરાબર તે જ રીતના તમને એમ કહે કે અપ ક્વાક્સ ડાઉન ક્વાક્સ જે આપણે આગળ ભણ્યા છે તેમનો ચાર્જ શોધવાનું કહેતો તો મિત્રો એ પણ સરળતાથી તમે શોધી શકો છો કે ધારો કે તમને એમ કહે ભાઈ અપ ક્વાક્સનો ચાર્જ શોધો તો અપ માટે કેટલો ચાર્જ છે આપણે જાણીએ છીએ પ્લસ ટુ બાય થ્રી ઈ વિદ્યુત દ્વાર અપ વિદ્યુત દ્વાર કેટલો હોય તો આમાં આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની પ્લસ ટુ બાય થ્રી ઇન્ટુ ઈ છે ને તો પ્લસ ટુ બાય થ્રી ઇન્ટુ ઈ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત આ એની જ થયું ખ્યાલ આવે છે તો એનો વિદ્યુત ભાર તમને મળી જશે મિત્રો ગુણાકાર કરતાં જવાબ મળશે એક પોઈન્ટ ઝીરો છાસઠ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ એક પોઈન્ટ ઝીરો છાસઠ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ એક પોઈન્ટ ઝીરો છાસઠ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ તમને જવાબ મળશે અપક્વાક્સનું એટલે આવી રીતના ગમે તે નાનો મોટો પ્રશ્ન પૂછાઈ શકે છે જે ક્વોન્ટમીકરણને લગતો હોઈ શકે તો આપણે ક્યુ બરાબર એની સૂત્ર વાપરી શકીએ કેટલાક બીજા વધારાના આવા ક્યુ બરાબર એની સૂત્ર પરથી મેળવી શકાય તેવા એમસીક્યુની ચર્ચા કરીએ મિત્રો તો આપણો કન્સેપ્ટ મજબૂત થઈ જાય તો નેક્સ્ટ પરીક્ષામાં પૂછાઈ શકે એવું એમસીક્યુ આપું છું ધ્યાન આપજો ખાસ રકમ હું બોલીશ તમારે સમજી લેવાની છે તમારા પાસે જે રફ ચોપડો હોય તેમાં લખવી હોય તો તમે લખી પણ શકો છો જેથી ખ્યાલ આવે કે ભાઈ રકમમાં શું હતું બરાબર તમે તો ખાસ ધ્યાન આપજો શું કહે છે રકમ કે ધાતુની કોઈ એક તટસ્થ પ્લેટ પર કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે ગમે તે પ્રક્રિયા કરી તેમાંથી દસની ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોન દૂર કરેલ છે તો તે પ્લેટનો વિદ્યુત ભાર કેટલો થાય કોઈ એક ધાતુની તટસ્થ પ્લેટ છે એટલે કે તેના ઉપર શરૂઆતમાં જેટલા ધન એટલા ઋણ વિદ્યુત ઋણ વિદ્યુતભાર હોય એને તટસ્થ કહેવાય બરાબર છે હવે એના ઉપર કોઈ પ્રક્રિયા કરવામાં આવે છે અને દસની ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે તો આગળનો જે એક્સ્ટ્રા એમસીક્યુ છે જુઓ મિત્રો હવે એમાં રકમ શું કહેવા માંગે છે કે ધાતુની પ્લેટ પરથી કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા એન બરાબર દસની ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોન દૂર કર્યા છે કોઈ પણ પ્રક્રિયા દ્વારા કરેલી છે આપણને પ્રક્રિયાનું નામ નથી આપ્યું તટસ્પેડ હતી અને દસની ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોનને દૂર કરી દીધા તો હવે કહે છે કે તેનો વિદ્યુત ભાર કેટલો હશે સિમ્પલ ક્વેશ્ચન તેનો વિદ્યુત ભાર કેટલો હશે તો મિત્રો આના અંદર પણ આપણે ક્વોન્ટમીકરણનું સૂત્ર વાપરી શકીએ કે ભાઈ ક્યુ બરાબર એન ઇ મુજબ ક્યુ બરાબર એન ઇ મુજબ આપણા પાસે એન છે ક્યુ શોધવાનું છે અને એ તો મૂળભૂત વિદ્યુત બાર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત જે ડેટામાં ના લખો તો ખ્યાલ હોય તો જવાબ મળી જશે ક્યુ બરાબર એની કિંમત છે દસની ઓગણીસ ઘાત એ હોય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોન દૂર કર્યા છે એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત બાર હોય તો તમને જવાબ મળે ક્યુ બરાબર દસની માઇનસ ઓગણીસ ને પ્લસ ઓગણીસ દૂર થાય એટલે એક પોઈન્ટ છ કુલમ પહેલો જવાબ મળ્યો ધાતુની પ્લેટ પર હવે જે વિદ્યુત ભાર હશે જે આપણને શોધવાનું કીધું છે કે ધાતુની તટસ્થ પ્લેટમાંથી દસની ઓગણીસ ઘા જેટલા ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ તો તેના પર હવે કેટલો વિદ્યુત ભાર હશે તો એક પોઈન્ટ છ કુલમ જેટલો વિદ્યુત ભાર હશે આપણે ઇલેક્ટ્રોન દૂર કર્યા છે એટલે તે ધન વિદ્યુત ભારિત થશે એટલે જવાબ આપણો વળ્યો ક્યુ બરાબર એક પોઈન્ટ છ કુલમ પ્લસમાં ખ્યાલ આવશે તો મિત્રો આવા એમસીપી તમને પૂછાય એટલે તમને ખ્યાલ આવવું જોઈએ કે ભાઈ આપણે હવે કેવી રીતના તેને સોલ્વ કરવાના છે નેક્સ્ટ એક વધારાનું બીજું જોઈએ જેથી વધારે ખ્યાલ આવે તો જુઓ ખાલી પ્રેક્ટિસ માટે આપણે એમસીક્યુ ગણીએ છીએ જેથી તમને આવું કોઈ પણ એમસીક્યુ પૂછાય જરૂર નથી કે આ જ પૂછાય આવો ગમે તે પૂછાઈ શકે તો તમને આવડવું જોઈએ આગળ કે છે એક્સ્ટ્રા બીજા એક્સ્ટ્રા એમસીક્યુમાં કે કોઈ એક વાહક પર ચૌદ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ ધન વિદ્યુત ભાર છે આપણે ચોખ્ખું કીધું છે કે કોઈ એક વાહક છે તેના ઉપર ધન વિદ્યુત ભાર છે ક્યુ બરાબર ચૌદ પોઈન્ટ ચાર ચૌદ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલમ બરાબર હવે કે છે તો તેના પાસે ખાલી જગ્યા હોય બસ આટલું જ કીધું છે આટલું હોય તો તેના પાસે ખાલી જગ્યા હોય એટલે સમજવું પડશે રકમ શું કહેવા માગે છે તો એના ઓપ્શન જોવા પડે તો ઓપ્શનમાં તમને આવું આપેલા હોય કે ભાઈ તેના પાસે આટલા ઇલેક્ટ્રોન વધારે હોય આટલા ઓછા હોય આટલા અથવા આટલા પ્રોટોન વધારે હોય અથવા આટલા પ્રોટોન ઓછા કંઈક સંખ્યા આપી હોય એનો મતલબ તમને એવું કહેવા માગે છે કે ક્વોન્ટમીકરણ કિયુ બરાબર એન એ પરથી નંબર ઓફ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન જે અહીંયા આપણને મળશે તો એ રકમ પરથી ખ્યાલ આવ્યું કે આ પદાર્થ તો વિદ્યુત ભારી છે રકમ હું સમજાવી છે આગળ તમે સમજી હશે હું શું કીધું કે કોઈ એક વાહક પર ચૌદ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ગાત કુલમ જેટલો ધન વિદ્યુત ભાર છે મતલબ કે આ વાહક્યો છે ધન વિદ્યુત ભારિત ધન વિદ્યુત ભારિત ક્યારે થયો હોય ઇલેક્ટ્રોન ગુમાવીને બરાબર છે તો એના ઉપર ખાલી જગ્યા એનું મતલબ કે કેટલાક ઇલેક્ટ્રોન જતા રહ્યા છે જેથી એ ધન વિદ્યુત ભાર થઈ ગયું છે મતલબ તમારો જવાબ કંઈક એવો આવો કે આટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઓછા હોય ખ્યાલ આવશે કે ક્યુ આપ્યો છે એ ખબર છે અને એને મળી જાય તો અહીંયા એને શોધવાનું કહ્યું છે મિત્રો રકમ ખાસ સમજજો આપણને શું કહેતા રકમ કે કોઈ એક વાહક પર આટલો ધન વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર છે એનો મતલબ કે આ પદાર્થ ધન વિદ્યુતભારી થઈ ગયો ક્યારે હોય જ્યારે તેને કંઈક ઋણ વિદ્યુતભાર ગુમાવ્યું હોય એટલે ઇલેક્ટ્રોન ગુમાયા હશે તો જેટલા ગુમાયા હશે એટલા તેના પાસે ઓછા હશે ઓપ્શન તમને આવા કંઈક આપેલા હોય કે ભાઈ નવ ઇલેક્ટ્રોન ઓછા હોય નવ પ્રોટોન ઓછા હોય કે ગમે તે ગમે તે બરાબર એટલે એમસીક્યુ સોલ્વ કરતી વખતે ફક્ત એમસીક્યુની રકમ એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી તેના જે ચાર ઓપ્શન છે તે પણ જોવાના હોય છે તો જવાબ તમારે કઈ રીતે અને કેવો લાવવાનો છે તે સમજાય તો મિત્રો અહીંયા હું જવાબ ફરીથી આ સૂત્ર પરથી જ લાવીશ કે ક્યુ બરાબર એની પરથી જવાબ આવશે તો મિત્રો અહીંયા પણ આપણે ડાયરેક્ટ હવે સૂત્ર વાપરીએ તો એન બરાબર ક્યુ બાય ઈ બરાબર છે હવે તો સૂત્ર આવડી ગયું છે તમને એન બરાબર ક્યુ બાય ઈ પરથી આપણે ક્યુની કિંમત મૂકીએ તો ચૌદ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત જે આપણે રકમ આપી છે અને ઈ હોય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત દસની માઇનસ ઓગણીસથી ઓગણીસ કેન્સલ અને ચૌદ પોઈન્ટ ચાર ભાગ્યા એક પોઈન્ટ છ એટલે જવાબ આવશે નવ એનો મતલબ કે નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે નવ એટલે આ પદાર્થ પર નવ ઇલેક્ટ્રોન ઓછા હોય આ પદાર્થ પર નવ ઇલેક્ટ્રોન કેવા હોય મિત્રો ઓછા હોય કેમ કે આ પદાર્થ કેવો છે ધનવિદ્યુત ભારિત આપણે રકમમાં કીધું છે આટલો ધન વિદ્યુત ભાર ધરાવે છે એનો મતલબ એને કેટલો વિદ્યુત ભાર ગુમાવી દીધો છે તો કેટલો ગુમાવ્યો છે તો નવ ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે ખ્યાલ આવે છે એટલે એમસીક્યુ જ્યારે સોલ્વ કરતા હોવ ત્યારે તેના ઓપ્શન પણ ખાસ જુઓ જેથી કરીને જવાબ કેવી રીતના અને કેવો લાવવાનો છે એ પણ સમજાય હવે અંતિમ એક લાસ્ટ એક્ઝામ્પલ લઉં છું જે કેટલાક દાખલાઓમાં ઉપયોગી છે મિત્રો જેથી લાસ્ટ કોન્સેપ્ટ ક્યુ બરાબર એની પરથી જે હું છેલ્લે એટલા માટે રાખ્યું છે કે તે કેટલીક વખત તમને જરૂર પડશે દાખલાઓમાં તો એ કોન્સેપ્ટ શું છે ફક્ત અહીં એકલા ઋણ વિદ્યુત વાત કરી કોઈ વખત એકલા ધન વિદ્યુતભાનની વાત કરી હવે બંનેની વાત સાથે હોય તો શું મિત્રો આવો એક અંતિમ અને લાસ્ટ ક્વેશ્ચન આજના લેક્ચરનો આપણે જોઈ લઈએ તો શું કહેશે જો રકમ છે તેની કે જો કોઈ પદાર્થ પર એન વન જેટલા ઇલેક્ટ્રોન હોય અને એન ટુ આ નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોનની સંખ્યા છે એન વન એન એન ટુ તો જો કોઈ પદાર્થ પર એન વન ઇલેક્ટ્રોન અને એન ટુ પ્રોટોન હોય ધરાવતો હોય તો તેના પરનો કુલ વિદ્યુત ભાર કેટલો સમજો કોઈ એક પદાર્થ પર એન વન જેટલા ઇલેક્ટ્રોન અને એન ટુ જેટલા પ્રોટોન છે તો તેનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે અહીંયા તમને શું આપ્યું છે તો કે ભાઈ એન વન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે એન વન આપી છે તે જ પ્રમાણે પ્રોટોનની સંખ્યા કેટલી આપી છે એન ટુ એન ટુ ઇલેક્ટ્રોન હોય તો તમને કીધું છે કે તે પદાર્થનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય ક્યુ બરાબર કેટલો બરાબર તો ક્વોન્ટમીકરણના સિદ્ધાંત મુજબ આપણે સમજ્યા હતા કે કોઈ પણ પદાર્થ અમુક નિશ્ચિત જથ્થામાં પૂર્ણ ગુણાંકમાં ઇલેક્ટ્રોન આપી શકે કે મેળવી શકે તો અહીંયા એક પદાર્થ છે જેના પાસે ટોટલ એન વન જેટલા ઇલેક્ટ્રોન છે અને એન જેટલા પ્રોટોન છે સોરી આ પ્રોટોન છે એન ટુ જેટલા શું છે પ્રોટોન છે ઓકે બાય મિસ્ટેક ઇલેક્ટ્રોન લખી દીધું હતું એન વન જેટલા ઇલેક્ટ્રોન છે અને એન ટુ જેટલા પ્રોટોન છે તો તેનો કુલ વિદ્યુત ભાર ક્યુ કેટલો થાય તો મિત્રો આપણે કુલ વિદ્યુત બાર ક્યુ કેવી રીતના શોધીશું આ ખાસ સમજજો ક્યુ બરાબર કુલ વિદ્યુત બાર એટલે કે બંનેનો સરવાળો બંનેનો સરવાળો કોઈ પણ પદાર્થ હોય તેના ઉપર એવું જરૂરી નથી કે દરેક વખતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય એવું ક્યારે હોય જ્યારે એ પદાર્થ તટસ્થ હોય આવું તો કોઈ શબ્દ અહીં છે નહીં એટલે ઇલેક્ટ્રોન વધારે હોય ઓછા હોય કેમકે પદાર્થ ધન વિદ્યુત ભારિત હોય તો શક્ય જ છે ને ચોક્કસ વાત છે કે પદાર્થ ધન વિદ્યુત ભારિત છે એનો મતલબ કે તેના ઉપર પ્રોટોનની સંખ્યા વધારે હશે ઇલેક્ટ્રોન કરતાં અને જ્યારે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત હોય એનો મતલબ એવું થયું કે તેના ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારી હશે પ્રોટોન કરતાં તો અહીંયા કોઈ પદાર્થની વાત કરીને ગઈ છે કે માની લો કે એન વન જેટલા ઇલેક્ટ્રોન છે ચોક્કસ સંખ્યા કીધી નથી એન વન ગમે તે હોય આઠ હોય નવ હોય દસ હોય પંદર હોય વીસ હોય પચાસ હોય ગમે તે હોય અને એન ટુ જેટલા પ્રોટોન હોય એ પણ ગમે તે સંખ્યામાં હોય તો એનો કુલ વિદ્યુતભાર કેટલો તો બંનેના વિદ્યુત ભારોનો સરવાળો તો ક્યુ બરાબર આપણે લખી શકીએ એન ટુ એન ટુ પ્લસ કેમ કે પ્રોટોનનું વિદ્યુતવાર ઈ લખી શકાય ને તો એન ટુ જેટલા પ્રોટોનની જગ્યા પર આપણે એન ટુ ઇ પ્લસ એન વન ઈલેક્ટ્રોન માટે શું વિદ્યુતવાર લખી શકીએ માઇનસ ઈ બરાબર આવી કોન્ટમીકરણનો સિદ્ધાંત છે ને ક્યુ બરાબર એની કોના માટે પ્રોટોન માટે ક્યુ બરાબર એની કોના માટે ઇલેક્ટ્રોન માટે અને બંનેનો સરવાળો એટલે ખુલ્લું વિદ્યુત ક્યુ જુદું જુદું હું લખવું તો ક્યુ વન બરાબર એન અને ક્યુ ટુ બરાબર એન ટુ પછી સરવાળો કરું એના કરતાં ડાયરેક્ટ કિંમત મૂકી કે કેપિટલ ક્યુ એટલે કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર પ્રોટોન માટે એન ટુ ઇન્ટુ ઈ પ્રોટોનનો વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન માટે એન વન ઇન્ટુ ઈ કેવું આવે માઇનસ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ખ્યાલ આવશે તો તમને અહીંયા કુલ વિદ્યુત ભાર ક્યુ મળશે ઈ અને ઈ તો કોમન નીકળી જાય પ્લસ માઇનસ માઇનસ એટલે એન ટુ માઇનસ એન વન ઈ આવી રીતના જ્યારે પદાર્થ પર તમને પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની વાત કરેલી હોય અને કુલ વિદ્યુત ભાર શોધવાનું કીધું હોય તો આ સૂત્ર વાપરવાનું ક્યુ બરાબર એન ટુ માઇનસ એન વન ટુ એ જ્યારે તમને કુલ વિદ્યુત ભાર શોધવાનું કહ્યું હોય ત્યારે બરાબર છે તો મિત્રો આ જે એક્ઝામ્પલ છે એ થોડો મહત્વનો હતો કેટલાક દાખલાઓમાં ક્યાંક ને ક્યાંક તેની જરૂર પડશે આ પણ ક્વોન્ટમીકરણની એપ્લિકેશન જ છે તમને ચોખ્ખું કહ્યું છે કોઈ એક વાહક પર એન વન જેટલા ઇલેક્ટ્રોન છે અને એન ટુ જેટલા પ્રોટોન છે તો તેનો કુલ વિદ્યુત ભાર શોધો તો ક્વોન્ટમીકરણના સિદ્ધાંત મુજબ પહેલાં આના માટે ક્યુ વન લખી શકાય આના માટે ક્યુ ટુ લખી શકાય પછી શું કરવું પડે બંનેનો સરવાળો તો હું ડાયરેક્ટ લખ્યું ક્યુ બરાબર પ્રોટોન માટે પહેલાં ધન ભર હતો એટલે એન ટુ ઇન્ટુ ઇ ક્યુ બરાબર એની પરથી આ ટુ માટે છે ને પ્રોટોન માટે આપણે ટુ લીધું છે એટલે એન ટુ ઇન્ટુ ઇ અને આના માટે એન વન ટુ માઇનસ એ કેમ કે ઇલેક્ટ્રોન છે તો જવાબ બન્યો એન ટુ માઇનસ એન વન ટુ એ તો મિત્રો ક્વોન્ટમીકરણ વિશે આજે આપણે સંપૂર્ણ ખ્યાલ મેળવી લીધો તેના દાખલા ગણ્યા સદે ઉદાહરણના અને કેટલાક શોર્ટ ક્વેશ્ચન્સ એમસીક્યુ ટાઈપ પણ ગણ્યા જેથી ક્વોન્ટમીકરણનો કોન્સેપ્ટ આપણે મજબૂત કરી શકીએ ઓકે આવા ઘણા બધા એમસીક્યુ તમને રેફરન્સમાં ગમે ત્યાં મળી શકે તો તમે તેને જાતે સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરજો ઓકે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ હવે આગળ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કુલમના નિયમ સાથે ઓકે